કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં પીડબ્લ્યુ ગુજરાતીની ચેનલમાં હું મયુર પટેલ આપની માટે આજે લઈને આવી ગયો છું મેથ્સ વિષયની અંદર એનસીઆરટી રિવિઝનમાં ચેપ્ટર નંબર ફોર ચેપ્ટર નંબર ફોર કયું છે આપણું નિસ્સાયક ડિટર્મિનેન્ટ આ નિસ્સાયક ચેપ્ટરની હું તમારી સમક્ષ વાત કરવાનો છું આ નિસ્સાયકમાં શું શું વસ્તુ આવે છે એટલે કે ચાર પોઈન્ટ એકથી લઈને ચાર પોઈન્ટ પાંચ પાંચ સ્વાધ્યાય છે આ બધા સ્વાધ્યાયમાંથી બેઝિક વસ્તુઓ એટલે કે જે સિમ્પલ સિમ્પલ વસ્તુ છે એ આપણે કરવાની છે અને એના ઉપરથી થોડા અઘરા પ્રશ્નો પણ હું કરાવવાનો છું હવે ચેપ્ટર નંબર ચારની વાત કરું તો અહીંયા આગળ બોર્ડની એક્ઝામમાં આ ચેપ્ટર કેટલા માર્ક્સનું પૂછાય છે ફરીથી એકવાર એની માહિતી આપી દઉં તમને બોર્ડની એક્ઝામમાં આ જે ચેપ્ટર છે એ ટોટલ સાત માર્ક્સનું પૂછવામાં આવે છે ટોટલ સાત માર્ક્સનું આ ચેપ્ટર છે એમાંથી એમ સીક્યુ જે છે એ લગભગ લગભગ કહી દઉં તો ત્રણ પૂછાશે અને ચાર માર્ક્સનો આ ચેપ્ટરમાંથી એક પ્રશ્ન પડવાનો છે ચાર માર્ક્સનો એક પ્રશ્ન આ ચેપ્ટરમાંથી બોર્ડની બોર્ડ એક્ઝામમાં આવશે તો તૈયારી મસ્ત રીતે કરજો પ્રોપર આપણે વાત કરીશું એટલે કે ચાર માર્કસમાં કયા કયા પ્રશ્નો પૂછાય છે એ સાબિત કરવાવાળા વાળા ચાર પોઈન્ટ બે સ્વાધ્યાય અને સ્વાધ્યાય ચારમાં જે ગુણધર્મની રીતથી સાબિત કરવાવાળા દાખલા છે એ પૂછાઈ શકે ચાર પોઈન્ટ પાંચ સ્વાધ્યાય છે પેલું ઉકેલવાનું હોય એટલે કે સમીકરણો આપેલા હોય એને ઉકેલવાનું હોય એ પૂછી શકે અને વ્યસ્ત શ્રેણિક સોરી યસ નિઃસાયક નિઃસાક રાઈટ નિઃસાક વ્યસ્ત શ્રેણિક શ્રેણિકમાંથી આપણે નિઃસાયકમાં રૂપાંતર કરીને એનું વ્યસ્ત શ્રેણિક મેળવીએ છીએ એ પણ પૂછાઈ શકે તો આજે એ બધાની આજે વાત કરવાની છે એટલે કે નિઃસાક વ્યસ્ત કઈ રીતે શોધતા હતા ટુ ઓફ એ વાળી રીતથી આગળ ઇન્વર્સ શોધ્યો તો આપણે પ્રતિવિધે રાઈટ એ રીતે નહીં નિસાયકનો આપણે વ્યસ્ત નિસાયક શોધ્યો તો સોરી શ્રેણિક શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક આગળ શોધ્યો તો એ રીતે નહીં અહીંયા બીજી રીત છે

નિસાયક સમાન આપેલા હોય તો શ્રેણિક સમાન હોય તો શું કરતા હતા આપણે ઘટકો સરખાવતા હતા પણ નિઃસાક જ્યારે સમાન હોય તો અહીંયા ઘટકો સરખાવાય નહીં તો અહીંયા શું કરવાનું ઘટક ના સરખાવાય અહીંયા આગળ નિઃસાયક ઉકેલવા પડે શું કરવું પડે નિઃસાક ઉકેલવા પડે ડાબી બાજુમાં નિઃસાયક ઉકેલીએ તો આ ડાબી બાજુમાં નિઃસાયક ઉકેલું તો શું આવશે અગ્રવિકર્ણનો ગુણાકાર અગ્રવિકર્ણનો ગુણાકાર એટલે આ બંને આ બંનેનો ગુણાકાર

મેચ થાય જજવો તો એક્સની કિંમત મેળવી હતી બી ઓપ્શન આપણો જવાબ આવી શકે ક્લિયર ખ્યાલ આવશે કે નહીં સો ટકા ડન તો નેક્સ્ટ પ્રશ્ન પર જઈએ હવે આગળ બીજો પ્રશ્ન શું જજવો હતો એના પછી કયો લીધો છે મેં પછી ચાર પોઈન્ટ બે સ્વાધ્યાયમાંથી પકડ્યો છે શું છે નિઃસાના ગુણધર્મોનો ઉપયોગ કરી વિશ્રણ કર્યા સિવાય આ સાબિત કરવું છે તો નિઃસાગના ગુણધર્મો છ ગુણધર્મો હતા પ્રમેય હતા છ રાઈટ એ પ્રમેયનો ઉપયોગ કરીને આપણે વાત કરવાની રહેશે તો અહીંયા આગળ ડાબા બરાબર જબા સાબિત કરીશું આપણે એલએચ ટુ આરએચએસ ઇક્વલ્સ ટુ આરએચ પ્રૂ કરશું તો એલએચસ માં શું જજુ હતો एल एच एस इक्वल्स टू बोलो लेफ्ट साइड में शू बी प्लस सी राइट एक काम करिए आप सीधी क्रिया कर दी बी प्लस सी लखी दिए सी प्लस ए ए प्लस बी त्यार्यू प्लस आर आर प्लस पी और पी प्लस क्यू त्याराय प्लस जेड z प्लस एक्स અને એક્સ પ્લસ વાય આ નિક છે હવે નિઃસાયક માંથી આના સ્વરૂપમાં લાવવું છે એ બી સી અને એક્સ વાય ઝેડ લાવવું છે ટુ ટાઈમ ઓફ રાઈટ તો અહીંયા આગળ આપણે નિઃસાક ગુણધર્મોનો ઉપયોગ કરવો પડશે તો સૌથી પહેલા છે ને સિંગલ સિંગલ બનાવવાનો પ્રયત્ન કર તો સિંગલ બનાવવા હોય સાહેબ તો આપણે શું કરી શકીએ તો અહીંયા આગળ એક કામ થાય આ ત્રણેયનો સરવાળો કરી દે આ એ બી પ્લસ સી સી પ્લસ એ પ્લસ બીનો નો સરવાળો કરી દઉં તો મને શું મળે બે વખત એ પ્લસ બી પ્લસ સી ક્લિયર અને પછી બાદ બાકી કરી શકાય બેના બહાર જવા દેવાના પછી બાદ બાકી કરાય ચલો આપણે એ ક્રિયા કરીએ એટલે શું ક્રિયા કરવું આર વન ગેવ આર વન પ્લસ આર ટુ પ્લસ આર થ્રી ક્રિયા કરાય ત્રણે હારની ત્રણે હારનો સરવાળો કરીને પહેલી હારમાં લખી દેવાનું ત્રણેય હારનો સરવાળો કરીને પહેલી હારમાં લખી દઈએ તો શું થઈ જાય આગળ ટુ ટાઈમ ઓફ એ પ્લસ બી પ્લસ સી अहं यहां सूती जाए 2 વખત p + q + r અહીંયા સૂતી જાય 2 વખત x + y + z 2 વખત x + y + z ક્લિયર ત્યારબાદ અહીંયા શું આવશે જો આ તો c + a = m અહીંયા r + p = m અહીંયા z + x = m ત્યારબાદ અહીંયા a + b = m અહીંયા p + q = m રાઈટ અહીંયા આગળ x + y एमना डन एम. तो हम अँ आग आग शू थी शो बधाई बे सामने जाए बदा में थे नहीं लेके पहली हार में थी आप साने ली लीए चलो तो पहली हार्मा बे सामें लै लीएं आर वन गीव्स शू लखा है तो आर वन गीव्स वन पॉइंट टू इंटू आर वन यो अर्थ शू पहली हार ने अपने वन बाय टू वड़े गुणी दीए

અહીંયા શું આવશે સી પ્લસ એ અહીંયા આવશે એ પ્લસ બી ત્યારબાદ આર પ્લસ પી ઓકે પી પ્લસ ક્યુ શું હતું અહીંયા આગળ સેડ પ્લસ એક્સ અને અહીંયા આગળ એક્સ પ્લસ વાય આટલું વાર્તા પૂરી હવે શું કરવાનું થશે તો હવે જો એક કામ કરા એ પ્લસ બી આમાં ઉમેર દે કાં તો સી પ્લસ એ આમાં ઉમેર દે આને માઇનસ એક વાળી ગુણીને આમાં ઉમેર દે એટલે શું થઈ જાય બી એક લાવવા દે રાઇટ તો અહીંયા આગળ

શું મળ્યું જોઈ લે ચાલ ડાબા બરાબર ડાબી બાજુમાં શું વધે છે અરે સોરી ડાબા બરાબર ડાબી બાજુ બરાબર શું આવશે ઓકે ટુ તો બાર હતા જ અહીંયા શું હતું જો બી ક્યુ અને વાય વધ્યા અહીંયા બી ક્યુ અને વાય વધશે બીજી હારમાં શું છે જો સી પ્લસ એ અહીંયા આગળ સી પ્લસ એ આર પ્લસ પી અને ઝેડ પ્લસ એક્સ ક્લિયર ત્યારબાદ અહીંયા શું વધુ એ પ્લસ બી પી પ્લસ ક્યુ પ્લસ બી પ્લસ ક્યુ અને આવી ગયો ચલો હવે એના પછી શું કરવાનું થાય એના પછી હવે શું કરું જો આ બી દેખાય આઈ રહ્યું પેલી આર ને માઇનસ એક વડે ગુણિનામાં ઉમેરી દે એટલે બી વાળું પદ ઉડી જશે રાઈટ તો હવે ત્યાં આગળ વાર્તા કરીએ એટલે કે આર થ્રી ગીવ આર થ્રી માઇનસ આર વન આ રીતે લખી શકાય ઓકે સો હવે શું આવ્યું જોઈ લે બે વખત ટુ ટાઈમ ઓફ ટુ ટાઈમ ઓફ બી ક્યુ આર ઓકે અહીંયા સી પ્લસ એ ના એમ અહીંયા આર પ્લસ પી ના એમ અને અહીંયા આગળ ઝેડ પ્લસ એક્સ એમના એમ બરોબર કે નહીં હવે અહીંયા શું થઈ ગયું જો બી બી ઉડી જાય એ વધ્યા અહીંયા q q ઉડી ગયલે p વધ્યા અહીંયા y y ઉડી જા તો x વધ્યા પડી ખબર 100% હવે શું કરું હવે આગળ હજી આગળ ક્રિયા કરીએ કારણ કે અહીંયા એક એક સિંગલ આવું છે ને તે કામ કર આને -1 વડે ગુણીને બીજા મોમે દે એટલે કે r2 ગિવ્સ r2 - r3 r2 ગિવ્સ r2 - r3 ક્લિયર કે નહી 100% ચલો અહીંયા લખી દઉં ડાબા બરાબર શું મળશે મને જોઈ લે હવે જવાબ નજીકમાં છે શું બધા સિંગલ સિંગલ થઈ જશે હવે આ બી ક્યુ અને આર ઓકે ત્યારબાદ આને સિંગલ બનાવીએ એ ઉડી જાય સી વધ્યા અહીંયા બી પી ઉડી જાળે આર વધ્યા અહીંયા એક્સ એક્સ ઉડી જાળે ઝેડ વધ્યા અહીં આગળ એ પી અને એક્સ એ પી અને એક્સ વધ્યા ક્લિયર ખ્યાલ આવી ગયો આઈ ગયો જવાબ ના કેમ કારણ કે એ બી સી છે જો આ બેને અદલાબદલી કરવી પડે હવે આ બે ની અદલાબદલી કરી દઉં કયા બે ની આર 2 ઇન્ટરચેન્જ આર 3 આ ક્રિયા કરાય જ્યારે બે હારની અદલાબદલી કરવામાં આવે તો નિસાગનું મૂલ્ય વિરોધી થાય આપણને તો ખબર છે રાઈટ તો નિસાગનું મૂલ્ય વિરોધી કરી દો તો આગળ માઈનસ લઈ લેવું પડે તો અહીંયા b q અને r as ઇટ ઇસ અહીંયા શું થશે a p અને x અહીંયા આવશે c r z ક્લિયર ખ્યાલ આવી ગયો ત્યારબાદ હવે આ બેને અદલાબદલી કરી દો આ બેની અદલાબદલી કરી દઈએ એટલે શું થાય आर वन इंटरचेंज आर टू क्लियर सो डाबा बराबर डाबा बराबर प्लस टू थी गया सो अः शू आज ए पी अने एक्स माइनस माइनस प्लस थी जैसे आ बने इंटरचेज कर माइनस माइनस प्लस ए पी एक्स पी बी क्यू आर ओके त्यार बाद

એ બીસી પી ક્યુ આર હવે આપણે મિસ્ટેક કરી નાખી ક્લિયર કરી દીધી બરાબર જબા આવી ગયું ચેક કરો તો કરી જો આઈ ગયું ટુ ટાઈમ ઓફ ચેક કરી પીક્યુઆર ક્લિયર આવડી જાય તો એના પછી નેક્સ્ટ પ્રશ્ન પર જોઈએ નેક્સ્ટ પ્રશ્ન શું કેજુ તો

એ માઇનસ બી ત્યારબાદ માઇનસ એ ઝીરો માઇનસ સી બી સી ક્લિયર કે નહીં સો ટકા આને આપણે ડી નામ આપી દઈએ ડાબી બાજુ ખરી પણ નિસ્સા આપણે ડિટર્મિનેન્ટ ડી કહી શકાય ક્લિયર તો એને આપણે ડી નામ આપી દઈએ ઓકે આને મેં ડી નામ આપી દીધું હવે હું શું કરું ખબર છે પહેલી હારમાંથી માઇનસ એક બાર લઈ લે બીજી હારમાંથી માઇનસ એક અને ત્રીજી હારમાંથી પણ -1 સામાન્ય લઈ શકાય ક્લિયર કે નહીં એટલે કે r1 ગિવ્સ -1 * r1 કોમા r2 ગિવ્સ -1 * r2 કોમા r3 ગિવ્સ r3 ગિવ્સ -1 * r3 ક્લિયર ખ્યાલ આવી ગયો સો શું થશે અહીં આગળ ચલો ધેરફોર ઇક્વલ ટુ માઇનસ વન એનો ક્યુબ આવે અહીં આગળ શું વધ્યું તો ઝીરો માઇનસ એ બી ત્યારબાદ માઇનસનું પ્લસ એ થઈ જાય ઝીરો અહીંયા આગળ પ્લસ સી ત્યાર બાદ માઇનસ બી માઇનસ સી અને ઝીરો હવે આપણે એક વસ્તુ જાણીએ છીએ કે નિસ્સાકમાં હાર અને સ્તરી અદલા બદલી કરવામાં આવે હાર અને સ્તંભની अदला बदली કરવામાં આવે તો નિસ્સાના મૂલ્યમાં ફેરફાર થતો નથી કોઈ પણ બે હાર અથવા કોઈ પણ બે સ્તંભની અદલા કરવામાં આવે તો નિસ્સાના મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી તો અહીંયા આગળ આપણે એ જ કાર્ય કરીએ શું કાર્ય કરવું જોઈ લે આર આઈ ઈન્ટરચેન્જ સી આરઆઈ ઇન્ટરચેન્જ સીઆઈ કરી દો આરઆઈ ઇન્ટરચેન્જ સીઆઈ ધેર ફોર ડી इक्वल्स टू शु आव डी इक्वल्स टू माइनस तो है आगे हारती रहे तो झीरो मईनस ए बी क्लियर झीरो माइनस ए बी बीज हार बीजा समीरो सी ती हार तीज हार तीजा में तो माइनस बी माइनस सी जीरो क्लियर के नही सोरेगा डन तो आ शू आई गये पहली r पहला सममा बीजी r बीजा सममा आई गए तो फौरी रिवाजो निसाक d आयो જોઈ લે निसाक d આવી ગયો સો ધેરફોર d इक्वल्स टू माइनस d કહેવાય ધેરફોર 2d इक्वल्स टू 0 ધેટ ઇમ્પ્લાઇઝ ધેટ ઇમ્પ્લાઇઝ સુ લખી શકાય નિસાક d = 0 તો આપણે જે સોધવું તો એ મળી ગઈ જોઈ લે આપણે નિશાક ડી બરાબર ઝીરો લાવવું હતું ને આ નિશાક ડીના ના કિંમત ઝીરો હતી ગુણધર્મોનો ઉપયોગ કરીને લાવી દીધો સાદરૂપ નહીં આપવાનું ગુણધર્મનો ઉપયોગ કરીને લેવાનું હતું ઇઝ ધેટ ક્લિયર ખ્યાલ આવી ગયો કે નહીં તો નેક્સ્ટ પ્રશ્ન પર જઈએ હવે એના પછી કયો પ્રશ્ન છે જુઓ ઓકે અહીંયા આગળ સ્વાધ્યાય ચાર પોઈન્ટ બે નો અહીંયા આગળ સાતમા નંબરનો મેં પ્રશ્ન ઉઠાવ્યો છે શું કીધું છે નિશાકના ગુણધર્મોનો ઉપયોગ કરીને આ વસ્તુ આપણે સાબિત કરવી છે ઓકે ગુણધર્મનો ઉપયોગ કરીને સાબિત કરવાની થાય તો અહીંયા આગળ ડાબા બરાબર શું છે મારી પાસે જોઈ લે આ નિઃસાક છે એના બરાબર આ જવાબ લાવો ફોર એ સ્ક્વેર બી સ્કવેર સી સ્કવેર લાવવા શું કરવું બોલો તો અહીંયા આગળ આપણે સૌથી પહેલા એ બી કોમન નીકળતો તો કાઢી લે આ પહેલી આરમાંથી એ નીકળે બીજી આરમાંથી બી અને ત્રીજી આરમાંથી સી નીકળે છે રાઈટ તો એક કામ કર ડાયરેક્ટ ક્રિયા જ કરી દઉં શું ક્રિયા લખું છું બોલો જી શું ક્રિયા કરી મેં તમને કીધું ને આર વન ગીવ વન અપોન એ આર વન આર ટુ ગીવ વન અપોન બી આર ટુ અને આર થ્રી ગીવ આર થ્રી ગીવ વન અપોન સી આર થ્રી એટલે કે પહેલી આર માંથી એ સામાન્ય લીધા બીજી આર માંથી બી સામાન્ય લીધા અને ત્રીજી આર માંથી સી સામાન્ય લઈ લઈએ રાઈટ સો અહીંયા શું મળશે ડાબી બાજુ લખી દઉં હવે ડાબા બરાબર એક સ્ટેપ શું ડાબી બાજુમાં ઓકે તો શું શું સામાન્ય લીધું આપણે અને લીધા ઓકે ચલો તો અહીંયા આગળ પહેલી આર માંથી એ સામાન્ય લીધા તો એ માઇનસ એ અહીંયા શું વધ્યું બી અને અહીંયા સી વધ્યા અહીંયાથી બી સામાન્ય લીધા તો એ વધ્યા અહીંયાથી માઇનસ બી વધ્યા અને અહીંયાથી સી વધ્યા ક્લિયર ખ્યાલ આવ્યો અને અહીંયાથી આપણે શું લીધું સી સામાન્ય લીધા તો એ બી અને માઇનસ સી ક્લિયર ખ્યાલ આવી ગયો આટલે સુધી ખબર પડી ગઈ સો ટકા બસ તો હવે આગળ આપણે તો જવાબમાં ફોર એ સ્ક્વેર બી સ્ક્વેર સી સ્કવેર આવે છે તો હજી જો આ પહેલા સમમાંથી એ સામાન્ય ના નીકળે બીજા સમમાંથી બી અને ત્રીજા સમમાંથી સી સામાન્ય લી લો રાઈટ ચલો તો એ ક્રિયા લખી દઈ હવે શું આવશે C1 C1 1 वन a C1 C2 गिव्स वन अपॉन b C2 C3 गिव्स 1 अपॉन सी C3 क्लियर तो डाबी बाजू शे धेर फोर डाबा बराबर धेर फोर डाबा ડાબી બાજુમાં શું લખાય જોઈ લે ડાબી બાજુમાં હવે શું એ બીસી તો ખરા જ આગળ પાછા એ બીજા એ નીકળ્યા કોમન એટલે એ સ્ક્વેર બી સ્કવેર અને સી સ્ક્વેર થઈ જાય એક બીજા એ આમાંથી નીકળ્યા બી આમાંથી નીકળ્યા અને સી આમાંથી નીકળ્યા તો હવે નિસ્સાકમાં જે વધ્યું એ આપણે લખી દઈએ ચલો અહીંયા માઇનસ વન પછી વન વન ત્યારબાદ અહીંયા શું વધશે વન માઇનસ વન વન અને અહીંયા આગળ વન વન માઇનસ વન ક્લિયર ખ્યાલ આવી ગયો કે નહીં સો ટકા ડન બસ તો હવે આ નિર્ણયના નિશાયકમાં કોઈ પણ એક હાર અથવા કોઈ પણ એક સમના વધુમાં વધુ ઘટકો ઝીરો બનાવવાનો પ્રયત્ન કરો વધુમાં વધુ ઘટકો ઝીરો બનાવવાનો પ્રયત્ન કરાય રાઈટ તો અહીંયા શું કરું જો બે રીતે કરી શકું અને પ્લસ એક વાળી ગુણ વાર્તા પૂરી થઈ જાય કરું કાતો ડાયરેક્ટ સોલ્વ બી કરી શકું આપણે ડાયરેક્ટ ચલો ચલો નિક આપણે ઉકેલી દઈએ માટે ડાબા બરાબર એ સ્કવેર બી સ્ક્વેર સી ઇન્ટુ ચાલો હવે ઉકેલવાની શરૂઆત કરીએ તો માઇનસ એક કઉસ આ છુપાઈ દઉં તો માઇનસ માઇનસ પ્લસ એક અને માઇનસ વન ક્લિયર માઇનસ વન ઇન્ટુ આ છુપાઈ દઉં એટલે કે ઉકેલવામાં શું કરવાનું આ ઘટક પહેલી હાર પહેલા સમનો ઘટક છુપાઈ દેવાનો પેલા પહેલી હારને પહેલો સમ છુપાઈ દઈએ તો આ બંનેનો ગુણાકાર માઇનસ આ બંનેનો ગુણાકાર કરીને મળી જાય ત્યારબાદ હવે વન હવે આ ઉકેલવું છે તો વન માટે આની આગળ માઇનસ સી ના લેવાનું અને વન કઈ હાર પહેલી હાર અને બીજા સમ આને છુપાવી દઈએ તો આ બંનેનો ગુણાકાર કરી લે માઇનસ એક સૂત્રનું માઇનસ ત્યારબાદ હવે આ બંનેનો ગુણાકાર લે એક ક્લિયર ખ્યાલ આવી ગયો કે નહીં સો ટકા ત્યારબાદ પ્લસ વન ઇન્ટુ હવે આ વન ક્યાં છે પહેલી હાર અને ત્રીજા સમમાં તો છુપાઈ દઉં તો એક એકા એક માઇનસ માઇનસ પ્લસ વન ક્લિયર ખ્યાલ આવી ગયો કે નહીં સો ટકા ડન બસ તો હવે આને આપણે ઉકેલી દઈએ એટલે કે એ સ્કવેર બી સ્કવેર સી સ્કવેર અહીંયા આગળ હું સાદુ બાબુ ને અહીંયા આગળ તો આ ઝીરો થઈ ગયું જો આ તો ઝીરો થઈ ગયો હવે આની આ આ ઝીરો માઇનસ આની જો માઇનસ વન માઇનસ ટુ ત્યારબાદ પ્લસ વન ટુ તો હવે શું આવ્યું જોઈ લે ચાલ હવે શું આવે આ માઇનસ અને પ્લસ બે એકા બે અને માઇનસ માઇનસ પ્લસ બે ફાઇનલી તમારો જવાબ જે છે એ આવી ગયો ક્લિયર આવડી જાય કે નહીં છે સહેલા દાખલા ચાર પોઈન્ટ બે સ્વાધ્યાય માંથી ચાર માર્કસ પૂછાવાની શક્યતા પૂરેપૂરી છે સાબિત કરવાવાળા દાખલા છે એટલા માટે ઓકે નેક્સ્ટ પ્રશ્નમાં જવું હવે શું કીધું છે અહીંયા આગળ કંઈક નિઃસાય આવો છે ડાબી બાજુમાં આપણે એક કામ કરીએ આ પ્રશ્ન નવી સ્લાઇડ ઉપર જ લઈ લઉં કારણ કે આપણે બહુ લાંબુ લાંબુ સાબિત કરવું છે ને હું પ્રશ્ન નવી સ્લાઇડ ઉપર લખી દઉં ચલો પ્રશ્ન મારી પાસે આવો છે ડાબા બરાબર ડાબી બાજુમાં આપણને કંઈક આવું આપેલું છે ડાબા બરાબર અને આ જે નોટ્સ છે તમને આ જે નોટ્સ તૈયાર થશે એ તમને ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપી છે એમાંથી અવેલેબલ હશે તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો રાઈટ આપણો પ્રશ્ન છે એક્સ વાય ઝેડ એક્સ વાય ઝેડ પછી છે એક્સ સ્ક્વેર વાય સ્કવેર ઝેડ સ્ક્વેર અને ત્યારબાદ વાય વાય ઝેડ ઝેડ એક્સ વાય ઝેડ ઝેડ એક્સ અને એક્સ વાય ક્લિયર આ વસ્તુ છે મારી પાસે હવે આને ઉકેલવાની થાય આપણે આને કઈ રીતે ઉકેલીશું બોલો તો સૌથી પહેલું ઉકેલતા પહેલા આપણે પેલી ક્રિયાઓનો ઉપયોગ કરવો પડશે કઈ ક્રિયા ગુણધર્મો રાઈટ ગુણધર્મોનો ઉપયોગ કરીને કામ કરવું છે તો અહીંયા આગળ મારે જવાબમાં એક્સ માઇનસ વાય ક્રિએટ કરવા છે વાય માઇનસ ઝેડ ને ઝેડ માઇનસ એક્સ તો પેલા એને ફોકસ કરીએ એક્સ માઇનસ વાય અને વાય માઇનસ ક્રિએટ થઈ શકે કે જ્યારે આને વડે આમાં ઉમેર દઉં તો થઈ જાય એટલે શું થશે ક્રિયામાં ગિવ્સ ક્લિયર આને માઇનસ એક વડે ગુણીને આમાં ઉમેરું એટલે આ ક્રિયા થઈ ગઈ ત્યારબાદ બીજી ક્રિયા શું કરવું બીજી જોડે જોડે બીજી પણ ક્રિયા કરો બે કામ જોડે કરીએ આને માઇનસ એક વડે ગુણીને આમાં ઉમેરી દઈએ એટલે શું થશે આર ટુ ગીવ r2 - r3 થાય ક્લિયર કે નહી 100% સો હવે આપણને ડાબી બાજુમાં શું મળ્યું જોઈ લે શું ચેન્જીસ શું થાય આપડા એટલે કે અહીંયા x - y થશે ત્યારબાદ અહીંયા થશે x2 - y2 ચેન્જીસ શું થાય જોઈ લે તો શું થશે અહીંયા ચેન્જીસમાં x - y થશે અહીંયા થશે x2 - y2 થશે અહીંયા શું થશે તો જો yz વાય ઝેડ સોરી વાય ઝેડ માઇનસ ઝેડ એક્સ થાય આ બંનેમાંથી હું શું કોમન લી લઉં માઇનસ ઝેડ કોમન લેલું એટલે એક્સ માઇનસ વાય થઈ જાય એટલે એક સ્ટેપ બચી જાય મારું એટલા માટે ક્લિયર તો અહીંયા આગળ શું થશે ચાલ અહીંયા શું થયું માઇનસ ઝેડ ઇન્ટુ એક્સ માઇનસ વાય તો આ રીતે તમે લખો પરીક્ષામાં તો પણ ચાલી જાય એના માટે પેલું એક સ્ટેપ બતાવવાની જરૂર નથી ત્યારબાદ અહીંયા પણ વાય માઇનસ ઝેડ થઈ જાય

કે નહીં સો ટકા ચલો તો અહીં આગળ ઇક્વલ છે આટલી ક્રિયા પૂરી કરી હવે જો આ પહેલી હારમાંથી એક્સ માઇનસ વાય કોમન નીકળે કારણ કે આના અવા તો પડી જ જાય એક્સ માઇનસ વાય ને એક્સ પ્લસ વાય એટલે આમાંથી એક્સ માઇનસ વાય કોમન જાય અહીંયાથી આપણે વાય માઇનસ ઝેડ કોમન લઈ લઈએ અને અહીંયા તો કશું જ નહીં નીકળે એમ ને એમ રાઈટ તો અહીંયા આગળ હવે લખી દઉં કે ભાઈ આર વન ગીવ વન અપોન એક્સ માઇનસ વન સોરી એક્સ માઇનસ વાય ઇન્ટુ આર વન એટલે કે પહેલી હારને એક્સ માઇનસ વાય વડે ગુણી દઈએ વન અપોન એક્સ માઇનસ વાય વડે ગુણી દઈએ તો એક્સ માઇનસ વાય વડે ભાગવા પડે x વાય વડે ભાગવા પડે એટલે એક્સ માઇનસ વાય વડે બારની સાઈડ ગુણી દેવાના ક્લિયર એટલે ટૂંકમાં લેવાની વાત કરી એ આ રીતે તમે લખી શકો પરીક્ષાની અંદર ત્યારબાદ બીજી હારમાંથી સામાન્ય શું નીકળે છે વાય માઇનસ ઝેડ આર ટુ ગીવ વન અપોન વાય માઇનસ ઝેડ ઇન ટુ આર ટુ ક્લિયર ખ્યાલ આવી ગયો કે નહીં સો ટકા સો ફાઇનલી હવે શું થશે ઇક્વલ ટુ શું આવી જો સોરી સોરી આપણે કોમન લેવલ ભૂલી ગયા લખવાનું તો એક્સ માઇનસ વાય ત્યાર વાય માઇનસ ઝેડ અને ઝેડ માઇનસ સોરી ઝેડ માઇનસ એક્સ ના આવે તો હવે પહેલી આરમાં શું આવી જો વન અહીંયા આગળ એક્સ પ્લસ વાય અને અહીંયા આગળ માઇનસ ઝેડ અહીંયા આગળ વન અહીંયા આગળ વાય પ્લસ અને અહીંયા આગળ માઇનસ એક્સ ત્રીજી આરમાં તો ઝેડ જેડ સ્ક્વેર અહીંયા એક્સ વાય ક્લિયર અહીંયા શું આવશે એક્સ વાય ડન ડના ડન ડન આવડી જાય હવે આગળ શું કરશું હવે આગળ શું કરીએ આપણે જોઈ લે ચલો હવે આગળમાં શું કરીએ બોલો બોલો જોઈએ શું ક્રિયા કરવું હવે હવે મારા ઝેડ માઇનસ એક્સ બાકી રહ્યા તો એના માટે આપણે એક વિચારીએ મેં તમને પહેલાં પણ કીધું કે મેક્સિમમ ઝીરો બનાવવાનો પ્રયત્ન કરાય તો અહીંયા જો આને માઇનસ એક વડે ગુણીને આમાં ઉમેર દઉં આને માઇનસ એક વડે ગુણીને બીજી અને માઇનસ એક વડે ગુણીને પહેલામાં ઉમેરી શકાય એટલે કે આર વન ગીવ આર વન માઇનસ આર ટુ ક્રિયા કરી દઉં ફરીથી માટે માટે ડાબા બરાબર શું આવશે ચાલ ડાબી બાજુ બરાબર શું આવે ઓલરેડી આગળ જે છે તો લખવાના બંને કૌશ એક્સ માઇનસ વાય માઇનસ વાય વાય માઇનસ તો લખવાના જ અને નિયક ની અંદર શું કરવાનું થશે જોઈ લે આ તો ઝીરો થઈ ગયું ત્યારબાદ આની વાત કરીએ તો વાય વાય ઉડી જાય તો એક્સ માઇનસ ઝેડ ત્યાર અહીંયા પણ આ માઇનસ માઇનસ પ્લસ એક્સ માઇનસ ઝેડ ક્લિયર ખ્યાલ આવી ગયો કે નહીં સો ટકા ડન હવે આગળ હવે આગળ શું આવે આ વન પછી વાય પ્લસ ઝેડ અને અહીં આગળ માઇનસ એક્સ ત્યાર બાદ ઝેડ ઝેડ સ્ક્વેર અને એક્સ વાય ક્લિયર ખ્યાલ આવી ગયો કે નહીં સો ટકા ડન તો હવે શું કરીએ બોલો હવે આગળ શું કરું શું કરું બોલો 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 હવે આગળ શું થાય આની અંદર

ક્લિયર ખ્યાલ આવી ગયો કે નહીં સો ટકા ડન હવે અહીં આગળ સાદુ અહીં આગળ શું કરવાનું થાય નિદુરૂપ આપી દે ચાલ તો કામ થઈ જશે નિશનું સાદુ રૂપ આપી દે ઉકેલતા વિસ્તરણ કરતા વિસ્તરણ કરતા ચલો હવે વિસ્તરણ કરવું છે ને તો ડાબા બરાબર ડાબી બાજુ બરાબર શું થઈ જાય જોઈ લે ઓલરેડી આપણી પાસે એક્સ માઇનસ વાય તો છે વાય માઇનસ ઝેડ પણ છે અને ઝેડ માઇનસ એક્સ પણ છે ફક્ત આપણે એક્સ વાય પ્લસ વાય ઝેડ પ્લસ ઝેડ એક્સની વાત બાકી રહી છે તો એની માટે આપણે નિશ્ચયને ઉકેલી દઈએ તો અહીંયા આગળ જો ઉકેલવા જઈએ ને તો અહીંયા જો આ તો ઝીરો થઈ ગયું આના છુપાઈ નામ કામ કરીએ પણ ઝીરો જોડે કોઈ બી ન ગુણીએ તો ઝીરો તો એ લખવાની જરૂર નથી એને ફેંકી દો ત્યારબાદ આની આગળ સૂત્રનું માઇનસ અને ઓલરેડી માઇનસ વન છે એટલે માઇનસ માઇનસ પ્લસ વન હવે આને છુપાવવાનું પહેલી આર અને બીજો સમ છુપાઈ દે આ બંનેનો ગુણાકાર એક્સ વાય થઈ જાય ક્લિયર અને માઇનસ સૂત્રનું અને માઇનસ માઇનસ પ્લસ ઝેડ એક્સ ક્લિયર ખ્યાલ આવી ગયો સો ટકા ત્યારબાદ હવે આ માઇનસ વન આ માઇનસ વન પકડવાનું એની આગળ પ્લસ આવે પણ ઓલરેડી માઇનસ વન છે તો માઇનસ થઈ ગયો હવે આને છુપાઈ દેવાનું થાય આ બંને છુપાઈ દઈએ તો શું થઈ ગયું જો ઝેડ સ્ક્વેર ક્લિયર માઇનસ આ બંનેનો ગુણાકાર કરીએ તો વાયઝેડ માઇનસ જેડ સ્ક્વેર થઈ જાય ઘર વળીને હવે નાની નાની વસ્તુ તો આ બંનેનો ગુણાકાર કરો તો વાયઝેડ પ્લસ જેડ સ્ક્વેર થાય અને બંનેની આગળ માઇનસ છે એટલે વાયઝેડ પ્લસ ઝેડ સ્ક્વેરની આગળ માઇનસ છે તો બંનેને માઇનસ એપ્લાય કરવું પડે તો અહીં આગળ જો જેડ સ્ક્વેર જેડ સ્ક્વેર કેન્સલ થઈ જાય સો ફાઇનલી તમારો જવાબ શું આવે ફાઇનલી તમારો જવાબ આવે એક્સ માઇનસ વાય વાય માઇનસ ઝેડ ઝેડ માઇનસ એક્સ અહીંયા એક્સ વાય પ્લસ ઝેડ એક્સ અને માઇનસ માઇનસ પ્લસ વાયઝેડ ક્લિયર તો એક્સ વાય પ્લસ ઝેડ એક્સ પ્લસ વાયઝેડ એટલે એના લખાય એક્સ વાય પ્લસ વાયઝેડ પ્લસ ઝેડ એક્સ આઈ ગયું ક્લિયર આ ડાબી બાજુ મળી ગઈ તમને ઇઝ ધેટ ક્લિયર ખ્યાલ આવી ગયા સો ટકા તો આ તમારો જવાબ આવી ગયો તો આને આપણે બોક્સ કરી દઈએ આ તમારો ફાઇનલ જવાબ આવી ગયો અને આપણે બોક્સ કરી દઈએ ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાબિત થઈ ગઈ ડન તો આખો પ્રશ્ન એકવાર જોઈ લો પછી હું આગળ વધુ ચલો જોઈ લીધું તો આપણે આગળ વધીએ એના એના પછી શું છે પ્રશ્ન ચાર પોઈન્ટ બે સ્વાધ્યાય નો છે સાબિત કરવા વાળો દાખલો છે દસમાનો પહેલો પ્રશ્ન એટલે કે નિઃસાગના ગુણધર્મોનો ઉપયોગ કરીને આપણે આ વસ્તુ સાબિત કરવી છે તો ગુણધર્મ ઉપરથી કઈ રીતે કરવાનું ચલો તો સૌથી પહેલાં આ ડાબી બાજુ છે હું ડાબી બાજુ અલગથી લખતો નથી મારે અહીંયા કરવું શું છે ફાઇવ એક્સ પ્લસ ફોર કાં તો પછી ફોર માઇનસ એક્સનો વર્ગ લાવવો છે તો આની અંદર કરવાનું શું તો એક કામ કરજો આ ટુ એક્સ દેખાય અને આ પણ ટુ એક્સ છે આ બંનેનો સરવાળો એટલે ફોર એક્સ થાય અને આની અંદર ઉમેરી દઈએ તો ફોર એક્સ પ્લસ એક્સ એટલે ફાઇવ એક્સ તો ફાઇવ એક્સ પ્લસ ફોર થઈ જાય તો આપણી આ વસ્તુ ક્રિએટ થઈ શકે છે તો અહીંયા આગળ આપણે લખી દઈએ ચલો શું કરીએ અહીંયા આગળ આર <coughs> વન R1 આર વન પ્લસ આર ટુ પ્લસ આર થ્રી કરાય આર વન ગીવ કરી દઈએ સો ડાબા બરાબર ડાબી બાજુમાં શું આવશે ચાલ ડાબા બરાબર ઇક્વલ ટુ શું મળશે મને નિસ્ક ની અંદર ફાઈવ એક્સ પ્લસ ફોર ક્લિયર त्याराद अ फाइव एक्स प्लस फोर त्यारा अँपाइव एक्स प्लस फोर थी जाए क्लियर के नहीं? ओके चलो एना पी कोई फेरफार नहीं कर दो एमने दूके बीजू एक स्टेप जोड़े ज कर दीजिए चलो एम फेरफार जोड़े ज कर दीजिए बीजू एक स्टेप जोड़े कर दू आने माइनस एक वर् गुणी आम उमेर दूके રેવા દો ચલો એ સ્ટેપ રેવા દો બધું મિક્સ થઈ જશે એને રેવા દો અત્યારાલા 2x ત્યારબાદ x + 4 અને આ 2x ઓકે એના પછી આ 2x 2x x - 4 સોરી x + 4 ક્લિયર હવે આપણે એક કામ કરીએ x + સોરી 5x + 4 કોમન લઈ લઉં કઈ આર માંથી પહેલી આર માંથી r1 ગીવ્સ 1 /

ટુએ પ્લસ ફોર ટુ એક્સ ત્યારબાદ અહીંયા આગળ ટુ એક્સ ટુ એક્સ એક્સ પ્લસ ફોર આવે ક્લિયર ખ્યાલ આવી ગયો કે નહીં સો ટકા ડન તો હવે અહીંયા આગળ આગળ શું કરી હવે આગળ હું શું કરું તો આ દેખાયા અને માઇનસ એક વડે ગુણીને આમાં ઉમેર દે અને આમાં ઉમેર દે पहला स्तंभ ने -1 વડે ગુણીને બીજા અને ત્રીજા સ્તંભમાં ઉમેરવાની ક્રિયા કરીએ નવી સ્લાઇડ ઉપર લખું ઓકે શું કરીએ છે જુઓ r c1 સોરી c1 નહીં c2 ગિવ્સ c2 - c1 તથા બે ક્રિયા જોડે કરીશું તથા c3 ગિવ્સ c3 - c1 ખ્યાલ આવી ગયો શું કર્યું આને માઈનસ એક વડે ગુ બીજામાં અને માઇનસ એક વડે ગુણીને ત્રીજામાં ઉમેરવાની ક્રિયા સો શું જવાબ આવે ડાબા બરાબર ડાબી બાજુ બરાબર ક્લિયર ત્યારબાદ અહીંયા ઝીરો થઈ જાય આ ઝીરો આ એક્સ માઇનસ ફોર માંથી ટુ એક્સ બાદ કરો એક્સ માઇનસ ફોર એક્સ આ છે જો એક્સ

તો કેટલા આવે ફોર માઇનસ એક્સ ક્લિયર તો અહીંયા આગળ એ જ સોરી એ જ વસ્તુ આવશે એટલે કે ઝીરો ઝીરો ફોર માઇનસ એક્સ ક્લિયર ખ્યાલ આવી ગયો એટલે સુધી બસ હવે નિસ્સાકને ઉકેલી વિસ્તરણ કરતા શું કરી દઈએ વિસ્તરણ કરી દઉં તો વિસ્તરણ કરીએ નિસ્સાકનું તો શું મળશે બેટા નિસ્સાયક કરું નિસ્સાકનું વિસ્તરણ કરીએ તો શું મળે <coughs> बोलो जो है, तो 1 * आ छुपा ही दे वन था 4x 4 - x * 4 - x क्लियर माइनस 0 खबर पड़ी गई <coughs> आ बननेનો ગુણાકાર માઈનસ આ આ बननेનો ગુણાકાર તાછર તો બધું 0 લઈ લઈ લખું તો ચલેગા સો ફાઇનલી આપણે એક મિસ્ટેકન કરી દીધી 5x + 4 લખવાના ભૂલી ગયા અગળ કે અગળ તો અહીંયા ડાબી બાજુમાં આગળ હતા તો ડાબા બરાબર ઓલરેડી 5x + 4 તો હતા જ ને આગળ એ લખવાનું મિસિંગ થઈ ગયું કંઈ નહીં અહીંયા લખી નાખી આપણે ઓકે સો 5x + 4 ઓકે તો અહીંયા આગળ એ જ રીતે શું આવશે તો 5x + 4 * શું આવશે તો 4 - x નો વર્ગ क्लियर तो आ गई जमणी बाजू चेक कर ले जो ले डन 5x + 4 * 4 - x નો વર્ગ તો આ જમણી બાજુ આવી ગઈ આવડી જાય તો આવાજ પ્રકારના સેલ્લા સેલ્લા પ્રશ્નો છે આવડે સાબિત કરવાવાળા દાખલા તો અજી એક પ્રશ્ન લઉં અજી એક પ્રશ્ન છે આ તો બહુત સરળ છે જો આ તો 3 4 સ્ટેપમાં આવી જાય એટલો સરળ છે અહીં આગળ ડાબી બાજુમાં डाबा बराबर मारी पासे શું છે પહેલા એ લખી દે ચાલ ડાબી બાજુમાં મારી પાસે ઓલરેડી 1 x² x ત્યારબાદ x 1 x² અહીંયા શું છે જો x² x અને 1 મને ક્રિએટ શું કરવું છે 1 - x³ નો વર્ગ બનાવવો છે શું બનાવવો છે 1 - x³ નો વર્ગ તો એક કામ થાય જો આ આ દેખાય બીજી આર એને -x વડે ગુણ આમ આવે એટલે seno વડે -x વડે ગુણ તો -x³ આ માઇનસ એક્સ માઇનસ એક્સ ઉડી જાય અને માઇનસ એક્સ સ્ક્વેર ઉડી જાય રાઈટ એ શું કરું જોયું ધ્યાન આપજો બરોબર શું કર્યું મેં આર વન ગીવ આર વન માઇનસ પ્લસ માઇનસ એક્સ આર ટુ તથા બીજી ક્રિયા બી જોડે જ જોડે જ કરું છું બે ક્રિયાઓ જોડે કરીશ બીજી શું ક્રિયા કરું જોડે જો આ દેખાય અને માઇનસ એક્સ વાળે માઇનસ એક્સ વાળી ગુણને આમ ઉમેરી દઈએ એટલે કે આર ટુ ગીવ શું કર્યું આર ટુ ગીવ આર ટુ પ્લસ માઇનસ એક્સ ઇન્ટુ આર થ્રી અને માઇનસ એક્સ વાળી ગુણને આમાં ઉમેરી દઈશું ક્લિયર સો ડાબા બરાબર ડાબી બાજુમાં આવ્યું શું હવે ડાબા બરાબર ઇક્વલ ટુમાં જોઈ લે ચાલ શું હશે અહીંયા આગળ વન માઇનસ એક્સ ક્યુ ત્યાર અહીંયા ઝીરો અને અહીંયા ઝીરો થઈ જાય હવે આની વારી તો આ ઝીરો આ શું થઈ જાય વન માઇનસ એક્સ ક્યુબ ક્લિયર અને અહીંયા ઝીરો ત્યારબાદ અહીંયા આગળ એક્સ એક્સ સ્ક્વેર અને ઓકે ક્લિયર તો આ ડાબી બાજુ આવી ગઈ બસ તો હવે અહીંયા આગળ હવે શું કરશું બોલો પહેલી હારમાંથી વન માઇનસ એક્સ ના ક્યુબ એનો वन माइनस एक्स नो क्यूब कोमन नहीं वन माइनस एक्स नो क्यूब कॉमन जाए चल लखी दर वन अक्स्यूब इन तथा R2 1 1 X R2, आर टू गीव वन अपॉन वन माइनस एक्स क्यूब इर टू क्लियर पहली आर वन माइनस एक्स क्यूब कोमन गया बीज आर वन माइनस एक्स क्यूब कॉमन गया सो so, फाइनली અવે શું મળશે ડાબી બાજુ બરાબર 1 - x નો ક્યુબ એનો વર્ગ બહાર જતો રહ્યો તો અહીંયા શું હોવું જોઈએ લે 1 0 0 અહીંયા શું હોવું જોઈએ 0 1 0 અહીંયા શું હોવું જોઈએ x x² 1 બસ હવે ઉકેલે ચાલ વિસ્તરણ કર દે એટલે વાર્તા પૂરી વિસ્તરણ કરતા વિસ્તરણ કરતા બસ અવે જવાબ આવી રહ્યો છે તો ડાબા બરાબર ધેરફોર ડાબા બરાબર શું થશે જોઈ લે ડાબી બાજુમાં હવે શું થાય આ 1 - x નો ક્યુબ નો વર્ગ તો છે જ 1 * જોઈ લે 1 * આ છુપાઈ દો તો 1 - 0 ક્લિયર 1 * 1 - 0 1

હજી એક મસ્ત પ્રશ્ન લીધો છે મેં આ પ્રશ્ન ચાર પોઈન્ટ બે નો ચૌદ છેલ્લો પ્રશ્ન છે લગભગ ઓકે બહુ મસ્ત પ્રશ્ન એકદમ સહેલો હવે અહીંયા આગળ આપણે કરવાનું શું છે ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાબિત કરવી એ તો ખબર જ છે બધાને ઓકે હવે કઈ રીતે કરીશું સાબિત એની વાત કરીએ તો અહીંયા તો જો એ સ્ક્વેર પ્લસ વન છે પછી એ બી અને સી એ બી બી સ્ક્વેર પ્લસ વન સી બી એસી બી સી અને સી સ્ક્વેર પ્લસ વન છે અને જવાબમાં સાલું વન પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી જોઈએ તો શું કરશું બોલો શું કરી શકાય આમાં એક કામ થાય એક કામ એવું કરાય આ બધામાંથી એ સામાન લે આમાંથી બી અને આમાંથી સી એટલે કે જોઈ લે શું લખવું ખબર છે ઓકે આપણે એવું લખી દઈએ આર વન ગીવ વન અપોન એ

કો ડાબા બરાબર શું વધ્યું જોઈ લે 1 / a b અને c લીધા તો અહીંયા a b અને c લખાય 12 ઓકે હવે અહીંયા શું થશે જો અહીંયા તો a કોમન નિકાർത്തના હતા તો આ રીતે ના લખાય ને અહીંયાથી જતા રહે લે b વધ્યા અને અહીંયાથી c ક્લિયર આમાંથી b કોમન નીકળે એટલે a વધ્યા અહીંયા શું આવશે તો b² + 1 / a સોરી b b કોમન લીધા ને આમાંથી અને અહીંયા આગળ શું આવશે તો c વધ્યા ત્યારબાદ અહીંયા આગળથી ઓલરેડી અહીંયાથી c કોમન લીધા છે તો અહીંયા a વધ્યા અહીંયા આગળ b વધ્યા અને અહીંયા આગળ c² + 1 / c વધ્યા ક્લિયર ખ્યાલ આવી ગયો કે નહીં 100% डन ખ્યાલ આવી ગયો એટલે સુધી હવે શું करू제 આગળ હવે a છે ને આના આપી દે પાછા બી આને આપી દે સમી ત્રીજા સમ લીધા હતા અને સમન પાછા આપી દઈએ ઓકે જે છે એ પાછા આપી દઈએ આપણે ચલો તો અહીંયા આગળ એક કામ કરે નવી સ્લાઇડ ઉપર જ જતા રહીએ ઓકે નવી સ્લાઇડ ઉપર લઈ લો હવે આને એ વડે ગુણી કાઢું આને બી વડે નાને સી વડે ગુણીએ છીએ એટલે શું કરીએ જો નવી સ્લાઇડ ઉપર લખી દઉં તો આર વન ગીવ એ ઇન્ટુ આર વન આર ટુ

r b स्क्वायर ત્યાર બાદ સુધસ અહીંયા c² 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 + 1 c² 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 + 1 ક્લિયર આટલો ખબર પડી ગઈ આટલે સુધી કે નઈ 100% ઓકે डन આટલે સુધી ખ્યાલ આવી ગયો ચલો હવે આગળ હવે આગળ વધીએ હવે આપણે 1 + a² + b² + c² કરવા છે ને તો હું શું કરું જો આ દેખાય અને વન એ વડે ગુણીનામું મેળ દે અને વન વડે ગુણીનામો મેળ દે સ્તંભ કોલમ વાઈઝ સ્તંભ વાઇઝ જોઈએ એટલે કે સી વન ગીવ સી વન પ્લસ સી ટુ પ્લસ સી થ્રી દઉં ક્લિયર તો શું થાય જોઈ લે આ વન પ્લસ એ સ્કવેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર ક્લિયર અહીંયા પણ વન પ્લસ b2 + c2 ત્યારબાદ અહીંયા પણ 1 + a2 + b2 + c2 डन હવે અહીંયા શું આવશે તો b2 b2 + 1 અને અહીંયા b2 ત્યારબાદ c2 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 + 1 ક્લિયર ખ્યાલ આવી ગયો આટલે સુધી ખબર પડી બધાને બસ તો હવે એના પછી હવે આગળ શું કરવાનું થાય पहला स्तंभ में थी वन प्लस ए स्क्वायर प्लस बी स्क्वायर प्लस सी स्क्वायर कॉमन लई ले चलो तो ये अपने कॉमन लीए कॉमन लेवाजे से आर वन गीव वन अपॉन सॉरी सी वन नॉट आर वन कोलम तो सी वन गीव्स वन अपॉन में वन प्लस ए स्क्वर प्लस बी स्क्वेर प्लस सी स्क्वर इंटू सी वन પહેલા સમમાંથી આટલું સામાન્ય જવા દઈએ સો ડાબા બરાબર હવે શું થશે ડાબી બાજુમાં વન પ્લસ એ સ્કવેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી તો બહાર જતા રહે તો વધ્યું શું હવે પહેલા સમમાંથી વન 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 બીજા સમમાં શું વધ્યા તો કે ભાઈ બી સ્ક્વેર બી સ્ક્વેર પ્લસ વન અને બી સ્ક્વેર ત્યારબાદ અહીંયા શું વધ્યું સી સ્ક્વેર સી સ્ક્વેર

આર થ્રી માઇનસ આર વન ક્લિયર બીજા બીજી આર ને માઇનસ એક પહેલી આર ને માઇનસ એક વાળી ગુણીને બીજામાં ઉમેરી દઉં અને પહેલી આરને માઇનસ એક વાળી ગુણીને ત્રીજામાં ઉમેરી દઉં ક્લિયર સો અહીંયા શું આવે જવાબમાં વન પ્લસ એ સ્કવેર પ્લસ બી સ્કવેર પ્લસ સી સ્કવેર ત્યારબાદ ત્યારબાદ અહીંયા વન બી સ્ક્વેર સી સ્ક્વેર પહેલી આર એમને એમ બીજી આરમાં આ ઝીરો થઈ જાય અહીંયા બી સ્ક્વેર બી 1 વન અને ઝીરો અહીંયા આગળ ઝીરો અહીંયા આગળ ઝીરો અને અહીંયા આગળ વન વધ્યા બસ હવે ઉકેલ લે ચાલ વિસ્તરણ કરતા વિસ્તરણ કરતા ચલો વિસ્તરણ કરી દઈએ તો ડાબા બરાબર ડાબી બાજુમાં શું આવશે જોઈ લે વન પ્લસ એ સ્કવેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર इनटू मां आने 1 * सु रह जा જોઈ લે 1 * છુપાઈ દો આ આને છુપાઈ દો તો 1 - 0 = 1 ક્લિયર ખ્યાલ આવી ગયો સો ફાઇનલી તમારો જવાબ શું આવે 1 + a² + b² + c² ધેટ ઇઝ અવર આન્સર આવી ગયો જોઈ લે કે નહીં આવડી જાય બસ તો આને છેલ્લે આપણે બોક્સ કરી દેવાનું અને આ ચાર શકે એવો પ્રશ્ન છે જોઈ લીધું હવે આગળ વધીએ તો એના પછી શું છે જુઓ અહીંયા મેં તમને સાબિત કરવા દાખલા સમજાવ્યા આ બધા ચાર ચાર માર્ક્સમાં પૂછાઈ શકે એવા છે હવે આની વાત કરીએ એમસીક્યુ કારણ કે આમાં ત્રણ એમસીક્યુ પણ પૂછાય છે તો આપણે એમસીક્યુ જેવા નાના નાના દાખલાઓ પણ કરીશું આ એમસીક્યુ ટેક્સ્ટ બુકનો જ છે ટેક્સ્ટ બુકમાં છે ચાર પોઈન્ટ બે સ્વાદ દેવા કેપિટલ એ એ થ્રી ક્રોસ કક્ષાનો ચોરસ ક્ષણિક હોય તો નિઃસાયક એ બરાબર પણ એની જોડે કે નો ગુણાકાર છે એટલે કે કે ગુણ્યા નિસ્સાયક એ બરાબર ખાલી જગ્યા થાય તો આપણે યાદ કરો આની અંદર શું કરવાનું થાય શું છે જુઓ તો ત્રણ ક્રોસ ત્રણ કક્ષાનો એક શ્રેણિક આપેલો છે એટલે કે શ્રેણિક એ ધારો કે આપણે લઈ લઈએ થ્રી ક્રોસ થ્રી કક્ષાનો શ્રેણિક એ બરાબર આપણને ખબર છે એ વન બી વન સી વન એ ટુ બી ટુ સી ટુ એ થ્રી બી થ્રી સી થ્રી રાઈટ હવે અહીંયા આગળ દરેક ઘટકને જ્યારે શ્રેણિકની વાત છે અને જ્યારે ગુણાકાર કરીએ છે ઓકે તો કે વડે ગુણવામાં આવે શ્રેણિકમાં તો દરેક ઘટકને આપણે ગુણવો પડે દરેક ઘટકમાં ગુણાકાર થાય ક્લિયર એ દરેક ઘટકમાં કે વડે ગુણવાનું કામ થઈ શકે ક્લિયર દરેક ઘટકને કે વડે ગુણવો પડશે મારે ઓકે હવે શું થશે દરેક ઘટકને કે વડે મે ગુણી દીધો હવે શું થશે તો નિસાયક હવે કરીએ તો નિસાયક કરવામાં આવે તો શું રહી જાજો કે a1 પછી કે a1 k b1 k c1 કે એ ટુ કે બી ટુ કે સી ટુ કે એ થ્રી કે બી થ્રી કે બી થ્રી અને કે સી થ્રી થઈ જાય ઓકે હવે શું થાય તો દરેક હવે નિશાયકમાં શું હોય પહેલી આર માંથી કે બહાર લઈએ બીજી આર માંથી કે અને ત્રીજી આર માંથી કે એટલે સિમ્પલ વાત સમજાવું કે જ્યારે શ્રેણીક થ્રી ક્રોસ કક્ષાનો હોય અને કે વડે ગુણવામાં આવે અને પછી એ શ્રેણીકનો નિશાયક કરો તો કે ક્યુબ થઈ જાય જેટલી કક્ષાનો હોય શ્રેણીક એના ઉપર આધાર રાખે અહીંયા કેટલી કક્ષા છે થ્રી ક્રોસ શ્રી કક્ષાનો છે તો અહીંયા આગળ તમારે કે ક્યુબ કરી દેવાનું થાય તો અહીંયા આગળ કે વડે ગુણ્યા તો આનો જવાબમાં કે ક્યુબ ઇન્ટુ નિસાયક એ કરી દેવાના ક્લિયર અહીંયા ધારો કે ટુ ક્રોસ ટુ કક્ષાનો હોય તો શું આવે અહીંયા ધારો કે ટુ ક્રોસ ટુ કક્ષાનો શ્રેણિક હોય રાઈટ શું હોય બે ક્રોસ બે કક્ષાનો શ્રેણિક હોય અને આનો જવાબ લાવવો હોય તો શું આવે એ મને કમેન્ટમાં કહેજો અહીંયા ટુ ક્રોસ ટુ કક્ષાનો શ્રેણિક લઈ લઉં અને કે એ એનો નિસાગનું મૂલ્ય લાવવું હોય તો શું જવાબ મળશે કમેન્ટમાં કહેજો ઓકે ચલો એના પછી આગળ વધીએ તો આ

ચોરસ શ્રેણિક એવો શબ્દ છે નહીં તો તો ગમે તે પ્રકાર હોય સી ઓપ્શન ચોરસ સાથે સંકળાયેલી એક સંખ્યા છે ક્લિયર ખ્યાલ આવી ગયો અને અહીંયા આગળ મારે આન્સર ટીક કરવાનો રહી ગયો કેસ એ રાઈટ અહીંયા આગળ સી ઓપ્શન ક્લિયર ખબર પડી એ ચોરસ સાથે સંકળાયેલી એક સંખ્યા છે ઇઝ ધેટ ક્લિયર ખ્યાલ આવી જાય કે નહીં સો ટકા તો આગળ વધી હવે ત્યારબાદ ચાર સ્વાધ્યાયમાંથી પ્રશ્નો ઉઠાય છે એમાં આ પ્રશ્ન જે એક એક માર્ક્સના પ્રશ્નમાં પૂછાઈ શકે એવા એક એક માર્ક્સમાં પૂછાય એવા અહીંયા શું કીધું જો બે બિંદુ ને જોડતી રેખાનું સમીકરણ મેળવવું છે બે બિંદુને જોડતી રેખાનું સમીકરણ આપણે મેળવવું છે તો અહીંયા આગળ બે બિંદુ આપેલા આપેલાઈને લખી દઈએ પહેલું બિંદુ એ લઈ લો પહેલું બિંદુ એ એના યામ છે ત્રણ વન થ્રી વન અને બીજું બિંદુ બી એના યામ છે નવ કોમાં ત્રણ ક્લિયર તો ઇક્વલ ટુ આને પહેલા બિંદુને એક્સ વન વાય વન જોડે સરખાવી દો પહેલા બિંદુને એક્સ વન વાય વન સાથે સરખાવી દો બીજા બિંદુને એક્સ ટુ વાય ટુ સાથે સરખાવી દો પહેલા બિંદુને x1 y1 સાથે સરખાઓ બીજા બિંદુને x2 y2 સાથે સરખાવી દઈએ માટે માટે રેખા AB નું સમીકરણ આ રેખાનું સમીકરણ મને શું મળે આ રેખા AB નું સમીકરણ શું મળે તો એનું સૂત્ર હતું યાદ કરો રેખા AB નું સમીકરણનું સૂત્ર x - x1 / x2 - x1 ક્લિયર પણ અહીંયા આગળ આપણે નિક ચેપ્ટરની વાત ચાલે છે તો નિયકમાં એક્સ વાય વન પછી એક્સ વન વાય વન વન ત્યારબાદ બરાબર ઝીરો લેવું પડે ક્લિયર કે નહીં અને ઝડપથી હવે કિંમત મૂકીને સાદરૂપ આપી દઈએ તો એક્સ વાય વન એઝ ઇટ ઇઝ ત્યારબાદ બિંદુ કહ્યું છે ત્રણ એક એક ત્યારબાદ નવ

્યાર બાદ આ કેલે થશે માઈનસ 3 માઈનસ નો એટલે માઈનસ સો માઈનસ માઈનસ પ્લસ 6y અને પેલું તો 0 થઈ ગયું સો ધેરફોર હવે એક કામ કર આ 6y ને પેલી બાજુ એટલે 2x = 3y સોરી 6y 2x = 6y આ 2x પેલી બાજુ એટલે ધન થાય કે નહીં બસ તો હવે ધેરફોર x = 3y x = 3y ક્લિયર ખ્યાલ આવી ગયો તો આ તમારો ફાઇનલ જવાબ આવે આવડી જાય આ રેખાનું સમીકરણ રેડી કરી દીધું મેં ડન આવડેગા કે નહીં આવડેગા હંડ્રેડ પર્સન્ટ ચાલો તો અહીં આગળ આ વાર્તા પૂરી કરી મેં ડન હવે આગળ વધીએ એના પછી ફરીથી બાજુ એનો એ જ ટાઈપ કરી દીધો છે આપણા લેખક મહોદય ઓકે તો એને જવા દઈએ એના પછી છે જોઈ લો એના પછી એમસીક્યુ લીધો છે મેં ત્રણ બિંદુ આપેલા છે ત્રણ શિરો બિંદુ વાળા ક્ષેત્રફળનું સૂત્ર વાપરવું પડે મારે અને અહીંયા આગળ જોઈ લે આ જે છે ને બિંદુ કયું અને એક્સ વન વાય વન કહી દઉં આ બિંદુ એક્સ ટુ ટુ કહી દઉં અને આ વાય થ્રી કહી દઉં ક્લિયર આ એક્સ વન વાય વન એક્સ ટુ વાય ટુ એક્સ થ્રી વાય થ્રી આ ત્રણ શિરોબિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ ડેલ્ટા ક્ષેત્રફળ પાંત્રીસ એકમ આપેલું છે તો કે નું મૂલ્ય મારે શોધવું છે તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર વાપરવું પડે ત્રિકોણ એ નું ક્ષેત્રફળ ત્રિકોણ એ નું ક્ષેત્રફળ બરાબર 1/2 मॉड डी 1/2 मॉड डी बस આનો આપણો ઉપયોગ કરવાનો થાય હવે અહીંયા આગળ ક્ષેત્રફળ તો ઓલરેડી અને કેટલું આપ્યું જો 35 એકમ આપ્યું છે રાઈટ તો અહીંયા આગળ હું શું લખી દઉં 35 એકમ લખી દો બરાબર 1/2 मॉड डी માટે मॉड डी बराबर 70 રહી જાય 35 નું ધેરફોર d =+ ઓર - 70 ક્લિયર હવે નિસાયક આ ડી શું છે તમને એવો પ્રશ્ન થાય કે સાહેબ આ ડી તમે લખી રહ્યા છો શું છે તો જ્યાં બરાબર બરાબર અંદર પહેલું બિંદુ વન બીજું બિંદુ વન અને ત્રીજું બિંદુ વન ક્લિયર ખ્યાલ આવી ગયો પહેલું બિંદુ વન બીજું બિંદુ વન ત્રીજું બિંદુ વન બસ આને ઉકેલ ચાલ તો ટુ ઇન ટુ आ छुपाई दू तो चार एक चार जो ले, टू कौशनस चार चारे का चार आ छुपाई मैं मईनस माइनस प्लस सिक्स आ छुपाई माइनस के त्यार प्लस वन छुपाई दू तो पांच वीस माइनस फोर के सो डेवल शू मै आप सो धेर फॉर डी ईक्वल्स टू आ तो जीरो थी ग्र क छ पंचा तीस मैनस सिक्स के त्यार बाद प्लस वीस माइनस फोर के सो so, फाइनली पचास माइनस दस के देट इज डी क्लियर देट इज डी बस हम आ डी जगह कि चल सो धेर फोर धेर फोर डी जगह तो पचास माइनस दस के बराबर सीतेर

આ ડાબી બાજુ એટલે ધન થાય આ જમણી બાજુ એટલે ધન થાય સો ધેર ફોર કે બરાબર બાર તો કે નું મૂલ્ય બે મળે જોઈ લે કે ના બે મૂલ્ય મળશે કે નું મૂલ્ય માઇનસ બે અને પ્લસ બાર માઇનસ બે અને પ્લસ બાર એટલે કે ડી ઓપ્શન તમારો ફાઇનલ જવાબ આવે ઇઝ ધેટ ક્લિયર ખ્યાલ આવશે કે નહીં સો ટકા તો અહીંયા આગળ આ એમસીક્યુ પતાવી દે પછી તમે જોઈ લો આ એમસીક્યુમાં શું છે જુઓ તો आएमसीक्यू शूँ आगे मिनिट ओके चलो अगर दे जो डेल्टा आपेलो आप मिनेट अहल्टा डेल्टा के शू નિસાયક ડેલ્ટા બરાબર આપેલું હોય એ વન વન એ વન ટુ એ વન થ્રી એ ટુ વન એ ટુ ટુ એ ટુ થ્રી એ થ્રી વન એ થ્રી ટુ એ થ્રી થ્રી નો એ આઈ જે સહ અવયવ જ રાઈટ સ અવયવ જ યાદ કરો ચાર પોઈન્ટ ચાર સ્વાધ્યાયમાં હતું આ એનો એમસીક્યુ લીધો જ મેં સહઅવ આવડે અને એના પછી આપણે આ પતે એના પછી આપણે સોરી શ્રેણિકનો આપણે વ્યસ્ત શ્રેણિક મેળવવાની વાત કરવાની છે ઓકે અહીંયા આગળ આ નિઃસાક આપેલો હોય તો એઆઈ જે એઆઈ જેના સહઅવયવ કેપિટલ એઆઈ જે હોય તો ડેલ્ટાનું મૂલ્ય શું મળે આ નિઃસાકનું મૂલ્ય શું મળી શકે તો જો અહીંયા આગળ યાદ કરો કોઈ પણ એક હાર એના ઘટકો એને અનુરૂપ સહઅવયવ પકડો એટલે જો એ વન વન તો એની જગ્યાએ એ થ્રી વન ના ચાલે તો નિશાયક ડીનું ડેલ્ટાનું મૂલ્ય શોધું છે તો કોઈપણ એક હારના ઘટકો એને અનુરૂપ સહ અવયવ લેવાના કાં તો કોઈ પણ એક સમના ઘટકો એને અનુરૂપ સહ અવયવ લેવા પડે તો એ વન વન લીધું તો એની જગ્યાએ કેપિટલ એ વન વન જોઈએ તો ના ચાલે અહીંયા એ વન વન કેપિટલ એ વન વન ચાલશે એ વન ટુ એ વન ટુ લ્યા એને કેપિટલ એ ટુ વન ના ચાલે આનો જ જોઈએ કેપિટલ એ વન ટુ જોઈએ તો નહીં ચાલે બીજું ઓપ્શન કેન્સલ ત્રીજા ઓપ્શનમાં જોઈ લે સ્મોલ એ ટુ વન એટલે આપ ક્યાં ગયું આઈ રહ્યું સ્મોલ એ ટુ વન કેપિટલ એ વન વન તો ના ચાલે એ પણ કેન્સલ તો હવે જે છેલ્લે વધ્યું એ ચાલે એ વન વન એ ટુ વન અને એ થ્રી વન છે તો કેપિટલ એ વન વન કેપિટલ એ ટુ વન અને કેપિટલ એ થ્રી વન છે એટલે કે ડી ઓપ્શન તમારો ફાઇનલ જવાબ આવે છે ક્લિયર અહીંયા ઓપ્શન જતું રહે છે પણ તમને આઈડિયા મળી જશે ડન ખ્યાલ આવી ગયો કે નહીં સો ટકા તો આગળ વધી આવે તો શું કરીશું જુઓ એના પછી શું છે પ્રશ્નમાં ચાર પોઈન્ટ પાંચ સ્વાધ્યાય લીધો છે મેં હમણાં જ તમને વાત કરી હતી કે ભાઈ આપણે હવે શ્રેણિકના ના વ્યસ્ત નું અસ્તિત્વ હોય એટલે કે શ્રેણિકના વ્યસ્ત શ્રેણિકના વાત કરવાની છે શ્રેણિકના વ્યસ્ત શ્રેણિક પર હવે જવું છે આપણે તો શ્રેણિક આપેલો હોય એનો વ્યસ્ત શ્રેણિક મારે શોધવો છે તો આ ટુ ક્રોસ ટુ નું હોય છે આપણે શોધવાનું થાય તો એનું સૂત્ર તમને બધાને ખબર હશે એનું સૂત્ર તમને બધાને ખબર છે કે ભાઈ એ ઇન વર્ષ બરાબર વન અપોન મોડ એ ઇન્ટુ એડજોઈન્ટ ઓફ એ આટલું કરવાનું થાય બસ આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે અહીંયા વન ઓપોન મોડ એ અને એડ જોઈન્ટ ઓફ એ બંને વસ્તુ શોધી છે તો સૌથી પહેલા આપણને અહીંયા એ તરીકે શું આપ્યું એ લખી દે ચાલ એ તરીકે આપણી પાસે માઇનસ વન અને માઇનસ થ્રી પછી ફાઇવ અને ટુ આપેલું છે ક્લિયર આ એ તરીકે આપેલું છે હવે આનો મોડ એ લાવ્યો છે શું કરવું છે મારે મોડ એ રાઈટ તો શું કરવું છે મોડ એ શોધવા છે મારે નિસાયક એ મોડ એટલે કે નિસાયક એ તો માઇનસ વન માઇનસ થ્રી અને ટુ ચાલો આનું વિસરણ કરવું પડશે ને મારે તો શું કરીએ આનું વિસ્તરણ કરીએ તો અગ્રવિકર્ણનો ગુણાકાર માઇનસ પ્રતિ વિકર્ણનો ગુણાકાર એટલે કે માઇનસ વન ઇન્ટુ ટુ માઇનસ માઇનસ થ્રી તો અહીંયા આગળ હવે સાદરૂપ આપી દઈએ તો અહીંયા આગળ સાદરૂપ આપી દઈશું તો માઇનસ બે માઇનસ માઇનસ પ્લસ ત્રણ પંચા પંદર આવે તો પંદર માંથી બે હજાર એટલે કેટલા આવે તેર આવ્યા આ શું આવ્યું નિયક એ આ શું મળ્યું નિઃસાયક એ ક્લિયર તો અહીંયા આગળ જો નોટ હોય શું હોય નોટ ઝીરો આપેલું હોય તો એનું અસ્તિત્વ છે કોનું અસ્તિત્વ છે માટે એ ઇનિવર્સનું અસ્તિત્વ છે તો શું લખાય માટે એ ઇનવર્સ નું અસ્તિત્વ છે ક્લિયર એ યુનિવર્સ નું અસ્તિત્વ છે ઇઝ ધેટ ક્લિયર બસ હવે એ ઇનિવર્સનું અસ્તિત્વ હોય તો આપણે એડજોઇન્ટ ઓફ એ શોધવા પડે મારે શું શોધવું પડે એડજોઇન્ટ ઓફ એ ક્યાં છે એડજોઇન્ટ ઓફ એ જોવાઈ જાય એડ જોઈન્ટ ઓફ એ સૂત્રમાં છે ને એટલે વન અપોન મોડ એ ઇન્ટુ એડ જોઈન્ટ ઓફ એ ઇનિવર્સનું અસ્તિત્વ હોય તો આ સૂત્ર વાપરવું પડે ક્લિયર હવે એ ઇનિવર્સ શોધવા માટેનું આ સૂત્ર છે તો એડજોઇન્ટ ઓફ એ ક્યાંથી મળશે તો એડજોઇન્ટ ઓફ એ જ્યારે ટુ ક્રોસ ટુ કક્ષાનો શ્રેણીક હોય તો એક સિમ્પલ ટેકનિક આપી દઉં તમને એડ જોઈન્ટ ઓફ એ શોધવાની એડજોઇન્ટ ઓફ એ એટલે કે સ શ્રેણિક તમે બધા જ જાણો છો રાઈટ તો એ શોધવાની એક સિમ્પલ ટેકનિક છે કે આ જે અગ્ર વિકર્ણના ઘટકો છે એની અદલા બદલી કરવાની તો એની અદલા બદલી કરી દઉં એટલે કે ટુ અને માઇનસ વન ત્યારબાદ પ્રતિ જે ઘટકો છે એટલે કે આ આ બંનેના ચિહ્નો બદલવાના શું કરવાનું ફક્ત ચિહ્ન બદલવાના એ બંનેના શું કરવાના ચિહ્ન બદલવાના તો અહીંયા માઇનસ ફાઈવ આવે અને અહીંયા પ્લસ થ્રી આવે ક્લિયર ખ્યાલ આવી ગયો તો આ એડ જોઈન્ટ ઓફ એ મળી ગયા મને આ શું મળી ગયું એડ જોઈન્ટ ઓફ એ મળી ગયા ઇઝ દેટ ક્લિયર સો ટકા તો બસ હવે એ ઇન્વર્સ મારે શોધવું છે શું કરીશું એ ઇનવર્સ શોધવા માટે યાદ કર એ ઇનવર્સ શોધવા માટે શું કરું હું આ રે સૂત્રમાં કિંમત મૂકી દો સાહેબ ઓકે સો એ ઇન્વર્સ બરાબર એ ઇન્વર્સ બરાબર શું લીધું સૂત્ર આપણે એ ઇનવર્સ બરાબર માટે એ ઇન્વર્સ બરાબર વન અપોન મોડ એ ઇન્ટુ એડ જોઈન્ટ ઓફ એ ચલો વન અપોન મોડ એ એટલે કે વન અપોન મોડ એ એટલે કેટલા છે તેર અને એડજોઇન્ટ ઓફ એ એટલે આવી દેજો ટુ માઇનસ અને થ્રી માઇનસ વન બસ તો હવે ધેર ફોર ફાઇનલી લાસ્ટ સ્ટેપ લખી દઉં તો એ ઇન્વર્સ બરાબર શું આવે વન અપોન્ટ તેર અંદર ગુણાકારમાં જાવ દઉં તો ટુ બાય થર્ટીન ટુ બાય ટુ બાય તેર પાંચ ભાગ્યા તેર ત્રણ ભાગ્યા તેર અને અહીં આગળ માઇનસ એક ભાગ્યા તેર ક્લિયર ખ્યાલ આવી ગયો તો આવડી જાય આ તમારું એ ઇન્વર્સ મળી ગયું ક્લિયર ડન 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 આવડી જાય દરેકને ઓકે ક્લિયર સો ટકા આવડશે દરેકને તો નેક્સ્ટ પ્રશ્ન પર જઈએ હવે એક થ્રી ક્રોસ કક્ષાનો લઈ લઈએ એનો વ્યસ્ત શોધવો છે હવે થ્રી ક્રોસ ત્રી કક્ષાનો શ્રેણિક છે એનો વ્યસ્ત શોધવો હોય તો પહેલાં આપણે શું કરવાનું મોડ એ કરીએ ચલો તો મોડ એ પહેલા શોધી કાઢો ચલો નિસાયક એ બરાબર શું આવે વન ઝીરો થ્રી ત્યારબાદ માઇનસ વન ટુ માઇનસ ટુ ત્યારબાદ ટુ માઇનસ થ્રી ફોર ક્લિયર ચલો હવે આને ઉકેલી દો તો શું મળશે જો વન કૌશમાં આ છુપાઈ દો તો ચાર દુ આઠ માઇનસ સૂત્રનું પછી ત્રણ દુ માઇનસ માઇનસ પ્લસ સિક્સ સૂત્રનું માઇનસ અને માઇનસ વન પ્લસ વન થઈ ગયા હવે આને છુપાઈ દો તો ઝીરો ત્યારબાદ तर तरी ना माइनस माइनस प्लस नौ क्लियर माइनस माइनस प्लस नाइन प्लस टू ओके प्लस टू इंटू छूपी मईनस छ त्र दू छो फाइनली so, जो ले वन इंटू टू प्लस वन इंटू नाइन प्लस टू इंटू माइनस सिक्स तो साद रूपी दे चला हुए. तो बे का बे नौ बार. तो मॉड ए सो so फाइनली के है जो दैट इलाइ इम्प्लाइज ए बराबर के है। नौ अग्यार, अग्यार बार मे माइनस एक विच इज नॉट नोट झीरो शून्य शून्य નવ બે અગિયાર બારમાંથી માઇનસ નથી માટે યુનિવર્સ નું અસ્તિત્વ છે હવે અહીંયા એ યુનિવર્સ નું અસ્તિત્વ છે તો હવે એડજોઇન્ટ ઓફ એ શોધવો પડે હવે એ સૂત્ર તો આપણી પાસે હતું જ ને એ ઇનવર્સ બરાબર મોડ એ ઇન્ટુ એડ જોઈન્ટ ઓફ એ બસ આ સૂત્ર લાગુ પાડવાનું થાય ઓકે તો એના માટે આપણે એડ જોઈન્ટ ઓફ એ શોધવો પડશે હવે જ્યારે થ્રી ક્રોસ શ્રી કક્ષાનો શ્રેણિક હોય અને એમાં એડ જોઈન્ટ ઓફ એ એટલે કે દરેક ઘટકનો સઅવયવ શોધવો પડે રાઈટ તો આનો સઅવયવ પછી આનો પછી આનો એટલે નવ સઅવય નવ વસ્તુ શોધવી પડશે તો પહેલાં એક કામ કરીએ નવી સ્લાઇડ ઉપર છે ને પહેલાં શ્રેણિક લખી દઉં પછી આગળ વધું એના વગર મેળ નહીં પડે શ્રેણિક એ લખી દઈએ આપણે એને આપણે શ્રેણિક એ કીધું ને અને આપણે શ્રેણિક એ કહેવાનું એની આગળના પ્રશ્નમાં બી અને આપણે શ્રેણિક એ કહેવાનું ક્લિયર ચલો તો હવે શ્રેણિક એ બરાબર શું છે જુઓ તો વન ઝીરો થ્રી વન ઝીરો થ્રી ત્યારબાદ માઇનસ વન ટુ માઇનસ વન માઇનસ વન ટુ માઇનસ વન ત્યારબાદ ત્રીજા સમમાં જો ટુ માઇનસ થ્રી ફોર ટુ માઇનસ થ્રી ફોર

એ વન ટુ અને એ વન થ્રી ધ્યાન આપજો બરોબર એ વન વન એ વન ટુ એ વન થ્રી પહેલી હાર અને સમ એટલે ઇક્વલ લઈ લો પછી ઓકે હવે શું કરતા હતા સ વય શોધવામાં તમારે પહેલું શું ખબર છે આ પહેલી હારના જે ઘટકો છે ને એની આગળ પહેલા ચિહ્નો તપાસવા પડે ચિહ્નો કાંઈ લેવાના ખબર તમને યાદ છે એની આગળ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ આ પ્રમાણે તમારે ચિહ્નો લેવાના આ પ્રમાણે તમારે ચિહ્નો લેવાના તો અહીંયા આગળ આની આગળ જો એ વન વન એટલે આ ઘટક એ વન ટુ પેલી યાર બીજા સમનો ઘટક માઇનસ પછી પ્લસ ક્લિયર કે નહીં સો ટકા ડન તો હવે બસ આની આગળ આ છુપાઈ દેવાનું થાય તો જો ચાર દુ ને આઠ માઇનસ ત્રણ દુ કેટલા થાય ત્રણ દુ છ સૂત્રના છ मईनस न तर दू छ प्लस तो फाइनली जवाब के लो आयो, बे, ओके चलो आनी आनवा तो आना माइनस से अगर आ छुपाई दो दूरो तो जीरो माइनस माइनस प्लस नाइन क्लियर तो के आया प्लस सॉरी माइनस मईनस नौ आए देर क्लियर माइनस नौ आया अँ शू तो जो आप हाँ, आगे जो ले આ બંનેનો ગુણાકાર માઇનસ માઇનસ પ્લસ નાઇન ક્લિયર ઓકે ચલો હવે એના પછી આગળ વધીએ એના પછી આની વાત કરું આની છુપાઈ દઉં એને આ બંનેનો ગુણાકાર ઝીરો સૂત્રનું માઇનસ ત્રણ દુ છ સો ફાઇનલી માઇનસ સિક્સ ક્લિયર ખ્યાલ આવી ગયો આટલો એ વન વન એ વન ટુ અને એ વન થ્રી શોધી કાઢે મેં હવે આગળ વધું ચલો અવે આગળ વધીએ એના પછી બીજું કયા સુધવાના છે એ એ કેપિટલ A21 કેપિટલ A22 અને કેપિટલ A23 સુધવા પડશે માર ક્લિયર તો એના માટે ઇક્વલ લેવા પડશે અહીંયા અને એમાં શું આવશે चिन्हોમાં શું આવશે જોઈ લે चिन्हોમાં શું આવશે ત્યાં આગળ માઈનસ પ્લસ માઈનસ માઇનસ પ્લસ માઇનસ ક્લિયર હવે ચાલ તો આ એ ટુ વન એટલે કયું આ બીજી આર પહેલો સ્તંભ તો આ છુપાઈ દેવાનું થાય તો આ બંનેનો ગુણાકાર કરતો માઇનસ ચાર ત્યારબાદ આ બંનેનો ગુણાકાર સૂત્રનું માઇનસ 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 પ્લસ ફોર ક્લિયર આ છુપાઈ દીધું ને મેં તો આ બંનેનો ગુણાકાર ચાર અને સૂત્રનું માઇનસ આ બંનેનો ગુણાકાર માઇનસ ચાર માઇનસ માઇનસ પ્લસ ફોર ઇક્વલ ટુ ઝીરો ચલો ત્યારબાદ હવે એ ટુ વન એટલે આ આ છુપાઈ દેવાનું આ છુપાઈ દઈએ તો ચાર એકા ચાર સૂત્રનું માઇનસ આ બંનેનો ગુણાકાર ત્રણ દુ છ એટલે કે માઇનસ બે ક્લિયર ત્યારબાદ હવે આની વારી આની આગળ તો માઇનસનું ચિહ્ન મૂકી દીધું આ છુપાઈ દેવાનું થાય તો બે એકા બે એટલે માઇનસ બે ત્યારબાદ આ બંનેનો ગુણાકાર માઇનસ માઇનસ પ્લસ ત્રણ પડી ખબર આ છુપાઈ દીધું મેં તો આ બંનેનો ગુણાકાર માઇનસ બે માઇનસ માઇનસ પ્લસ ત્રણ સો ફાઇનલી કેટલો જવાબ આવે ત્રણમાંથી બે જાય લે એક અને આગળ માઇનસ એક ચલો ત્યાર બાદ હવે આગળ વધીએ ઓકે હવે આગળ વધીએ તો એના પછી શું છે જુઓ એના પછી આપણે એ થ્રી વન એ થ્રી ટુ અને એ થ્રી થ્રીની વાત કરી દઈએ a31 a32 a33 तो શું થાય બોલ માઈનસ માઈનસ પ્લસ માઈનસ ના પ્લસ માઈનસ પ્લસ ચલો હવે અહીં આગળ આને છુપાઈ દઉં તો 3 * 1 = 3 + 3 થઈ જાય -4 તો ફાઇનલી કેલો જવાબ આવ્યો -1 ચલ હવે આની વારી કોની વારી આની વારી તો આ છુપાઈ દઉં તો આ બંનેનો ગુણાકાર -3 -0 लेके प्लस थ्री चल एना पी शू थ्री थ्री एर तीज घटक तो बे का बे मैनस जीरो तो बे का बे इज देट क्लियर ख्याल आ गई सौ टका तो हम एडज ऑफ ए लखी दो नीचे आई जैसे जुले ऑफ ए लख म तो एम शू करता था अपने ऑफ ए बराबर એડ જોઈન્ટ ઓફ એ બરાબર શું આવે એડજોઇન્ટ ઓફ એ લખવું હોય તો પહેલા પહેલી હારના જેટલા બી સોધ્યા એ પહેલા સમમાં મૂકવાના એટલે આ એમને એમ મૂકી દો અહીંયા આગળ તો શું આવશે જો સીધે સીધી હરોળમાં મૂકી દઈએ અહીંયા આગળ તો ટુ માઇનસ નાઇન માઇનસ સિક્સ આ બીજી હારના બીજા સમમાં મૂકવાના થાય ઝીરો માઇનસ ટુ માઇનસ વન આ ત્રીજી હારના ત્રીજા સમમાં એટલે કે માઇનસ વન થ્રી ક્લિયર ખ્યાલ આવી ગયો તો માટે હવે આપણે શું કરવાનું થાય છે એ યુનિવર્સ લખવાનું બસ તો હવે એ યુનિવર્સ બરાબર માટે એ યુનિવર્સ બરાબર વન અપોન મોડ એ ઇન્ટુ એડ જોઈન્ટ ઓફ એડ એડજોઇન્ટ ઓફ એ ચલો મોડ એ વન અપોન મોડ એ એટલે શું આવશે જોઈ લે વન અપોન મોડ એ મોડ એ ક્યાં ગયા આગળ હતા

હજી માઇનસ અંદર જવા દઈએ સો ફાઇનલી તમારો જવાબ જે મળશે એ શું મળશે જોઈ લો ફાઇનલી આપણો જવાબ શું થાય માઇનસની અંદર આપી દો માઇનસ ટુ ઝીરો વન ત્યારબાદ આ શું થઈ ગયું પ્લસ પ્લસ માઇનસ થ્રી અહીંયા આગળ પ્લસ પ્લસ માઇનસ ટુ ઇઝ ધેટ ક્લિયર આ તમારો શું મળી ગયો એ ઇન્વર્સ મળી ગયો આવડી જાય તો આ રીતે તમારે

ભાઈ શ્રેણિક એ આપેલું હોય તો આ સમીકરણ તમારે સાબિત કરવું છે કયું સમીકરણ જોજો એ સ્કવેર માઇનસ ફાઈવ એ પ્લસ સેવન આઈ બરાબર ઝીરો આ સમીકરણ તમારે સાબિત કરવાનું અને એ સમીકરણ સાબિત કર્યા પછી એના ઉપરથી એ ઇનવર્સ શોધવો છે રાઈટ તો આ સમીકરણ શોધતા તો આપણે બધાને સમીકરણ શોધવા માટે એ સ્કવેર કરવાનું થાય પછી ફાઈવ એ પ્લસ સેવન આઈ રાઈટ તો ચાલો સમીકરણ શોધી આપું ફટાફટ એ સ્કવેર એ સ્કવેર શોધી આપું ચલો એ સ્ક્વેર બરાબર શું આવે એ ઇન્ટુ એ એ સ્કવેર એટલે તમને બધાને પાછી ખબર નહીં હોય ને એ ઇન્ટુ એ લખાય એ ઇન્ટુ એ લખાય ચાલ હવે શું થાય એ એટલે પહેલો થ્રી માઇનસ વન વન ટુ આ બાજુ પણ થ્રી માઇનસ વન વન ટુ હવે આનો ગુણાકાર કરીએ તો શું થશે પહેલી આર પહેલો સમ ત્રણ નવ માઇનસ એક ક્લિયર પહેલી આર પહેલો સમ પહેલી આર બીજો સમ તો ત્રણ નવ સોરી ત્રણ એકા ત્રણ અને બે ત્રણ બે એકા બે ક્લિયર ત્યારબાદ હવે પહેલી આર બીજી આર પહેલો સમ તો માઇનસ ત્રણ અને માઇનસ ટુ બીજી આર બીજો સમ તો માઇનસ એક માઇનસ માઇનસ પ્લસ ટુ ટુ ઝા ફોર સો એ સ્ક્વેર બરાબર ફાઇનલી કેટલા મળ્યા એ સ્ક્વેર બરાબર શું મળશે આઠ ત્યારબાદ આ માઇનસ પાંચ ત્યારબાદ અહીંયા પાંચ અને અહીંયા આગળ ત્રણ આ એ સ્ક્વેર મળી ગયા चलो હવે આગળ બસ તો હવે આ સૂત્રમાં કિંમત મૂકી દે ચલ કયું સૂત્ર છે મારી પાસે a² - 5a + 7i એના બરાબર o 0 શૂન્ય સૈંક લાવો ચલ a² એટલે શું હતા 8 5 - 5 3 - 5a - 5a હવે 5a એટલે જો

ત્યારબાદ માઇનસ પાંચ માઇનસ માઇનસ પ્લસ પાંચ પ્લસ ઝીરો અને અહીંયા આગળ ત્રણ માઇનસ દસ પ્લસ સેવન તો હવે ફાઇનલી શું આવશે જોઈ લે સાત દુ ચૌદ પંદર પંદર તો ઝીરો અહીંયા ઝીરો અહીંયા ઝીરો અહીંયા પણ ઝીરો એટલે આપણે ઓ શૂન્ય શ્રેણિક મેળવી દીધો સેના બરાબર લાવ્યો આ એ સ્ક્વેર માઇનસ એ

रेडीमेड में कई वस्तु आप लीजो ए स्क्वेर माइनस फाइव ए प्लस सेवन आई बराबर ओ आपेलू थूँ बजू ए इनवर्स वे गुणिका चल तो बंने बाजु एनवर्स वे गुणों तो आना दरक घटक ने एनवर्स वे गुण तो एनवर्स इंटू ए स्क्वेर माइनस फाइव एनवर्स इंटू ए प्लस सेवन इंटू एस इंटू आई बराबर एनवर्स इंटू ओ झीरो सो धेर फॉर अँ आग शू એ ઇન્વર્સ ઇન્ટુ એ સ્કવેર એટલે એ વધે ખાલી આધાર સરખા ગાતાં સરવાળાનો નિયમ વાપરો ત્યારબાદ ફાઈવ આઈ પ્લસ સેવન એ ઇનવર્સ બરાબર ઓ શૂન્ય સહિતને કોઈ પણ જોડે ગુણી તો ઝીરો જ મળે રાઈટ સો ધેર ફોર હવે એ ઇનવર્સને કરતા બનાવવા છે તો ચલો સેન ઇન્ટુ એ ઇનવર્સને કરતા બનાવી દઉં તો આ બંને પદ પેલી બાજુ જાય એટલે કે ફાઈવ આઈ માઇનસ એ થઈ જાય

पांच माइनस तौर बे चलो एक काम करो एक स्टेप बधार लखी दू जीरो पांच माइनस त्र माइनस एक एक बे सो फाइनली सैवन इंटू ए इनवर्स बराबर चलो नवी बाजू लखने आ बाजू साहब आटली बड़ी जगह है साहब लखो आ बाजू चलो तो आ बाजू लखी दी आप सो धेर फॉर सैवन इंटू ए इनवर्स બરાબર શું છે મારી પાસે જો પાંચમાંથી ત્રણ જાય એટલે બે ત્યારબાદ ઝીરો માઇનસ માઇનસ એક ત્યારબાદ ઝીરો માઇનસ માઇનસ પ્લસ વન અને પાંચ માઇનસ બે એટલે ત્રણ આ શું મળ્યું સેવન ઇન્ટુ એ ઇન્વર્સ માટે એ ઇનવર્સ બરાબર વન અપોન્ટ સેવન ટુ વન માઇનસ વન થ્રી સો ફાઇનલી એ ઇનવર્સ બરાબર શું મળ્યા ટુ બાય માઇનસ વન બાય સેવન અહીં આગળ વન બાય સેવન અને થ્રી બાય સેવન મળે ક્લિયર ખ્યાલ આવી ગયો કે નહીં સો ટકા તો આ રીતે આપણને એ ઇનવર્સ મળી જશે ડન તો આ તમે એકવાર જોઈ લો પછી આગળ વધીએ જોઈ લો અને એક જોઈ લીધું બધાય તો આપણે આગળ વધીએ હવે એના પછી શું છે જુઓ એમસીક્યુ લીધા છે મેં શું છે આ એમસીક્યુ માં શ્રેણિક એ એ થ્રી ક્રોસ થ્રી કક્ષાઓ સામાન્ય ચોરસ શ્રેણિક સામાન્ય ચોરસ શ્રેણિક એટલે કે નિઃસાક એ નોટ ઝીરો હોય ઓકે હવે અહીં આગળ એડજોઇન્ટ ઓફ એ એનું સૂત્ર છે એડજોઇન્ટ ઓફ એ એડજોઇન્ટ ઓફ એ એનું માનાંક એડ જોઈન્ટ ઓફ એ એનું માનાંક એટલે કે નિઃસાક માનાંક શબ્દ ન વપરાય નિઃસાયક શબ્દ વાપરવો પડે તો નિઃસાયક બરાબર શું થઈ જાય એડ ઓફ એનો નિસાયક તમારે શોધવો હોય તો એના માટે તમે જે છે ને શ્રેણિક આપેલો છે આપણને શ્રેણિક એનો નિઃસાયક શોધી કાઢો અને કેટલી કક્ષાનો શ્રેણિક છે થ્રી ક્રોસ થ્રીનો તો એની ઘાતમાં બે મૂકી દો બસ એક ઓછી ઘાત કરી દેવાની શું કરી દેવાનું એક ઓછી ઘાત કરી દેવાનું એટલે કે ધારો કે તમને આવું આપેલું હોય એ એ શ્રેણિક શ્રેણીક એ એન ક્રોસ એન કક્ષાનો છે એન ક્રોસ એન કક્ષાનો શ્રેણિક છે રાઈટ શ્રેણિક એ કેલી એન ક્રોસ એન કક્ષાનો શ્રેણિક હોય તો તમારે આનું એડજોઇન્ટ ઓફ ઓફ એનો નિઃસાયક કરવો હોય શું કરવું હોય એડજોઇન્ટ ઓફ એ એનો નિઃસાયક કરવો શું મળે કમેન્ટમાં કહેજો આ પ્રમાણે શું મળશે કમેન્ટમાં કહેજો ક્લિયર સો ટકા તો કમેન્ટમાં મને કહીને બતાવજો તો નેક્સ્ટ પ્રશ્ન ઉપર જઈએ હવે એના પછીના પ્રશ્ન ઉપર જઈએ બે જ મિનિટ અહીંયા પ્રશ્ન ચિહ્નો મૂકી દઉં ને એટલે તમને આઈડિયા મળે કમેન્ટમાં કહેજો શું આવે ઓકે ચલો એના પછી શું છે ઓકે આગળ એ ટુ ક્રોસ ટુ કક્ષાનો શ્રેણિક છે અને નિસાયક સામાન્ય શ્રેણિક હોય તો એ ઇનવર્સ એ ઈનવર્સ નો મેળવવો છે શું મેળવવું છે એ ઇનવર્સ નો તો જો એ ઇનવર્સ એ ઇનવર્સ એનો નિઃસાક મેળવવો છે રાઈટ તો એ ઇનવર્સ એનો નિઃસાક શું આવે બરાબર ટુ નિનસ વન લખાય નિનસ વન ગાત કરી શકાય ઓકે હવે એના ઉપરથી શું લખાય એકની ઘાતમાં નિશાયક એ લખાય એકની ઘાતમાં સોરી એકના છેદમાં નિશાઇક એ લખી શકાય સો ફાઇનલી વન અપોન અને ડિટર્મિનન્ટ ઓફ એ સંકેતમાં આ રીતે લખી શકાય ડિટર્મિનન્ટ ઓફ એ સો રાઈટ સો ડિટર્મિનન્ટ ઓફ એ ઇનવર્સ બરાબર ઓફ એ ઇઝ ધેટ ક્લિયર તો આ તમારો ફાઇનલ જવાબ થયો આવડી જાય આવા એમસીક્યુ પૂછાઈ શકે છે ટેક્સ્ટબુકના ખાસ કરી દેજો બધા એમ એમસીક્યુ ઓકે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ એના પછી ઉદાહરણ નંબર સત્યાવીસ છે હવે ઉદાહરણ જે છે એ મેં તમને જે વાત કરી હતી કે સુરેખ સમીકરણોની સહતી આપેલી હોય શું આપેલું હોય સુરેખ સમીકરણોની સહતી આપે સહતી આપેલી હોય અને એને ઉકેલવાની વાત છે રાઈટ આને મારે ઉકેલવી હોય તો આપણે વન શોટ લેક્ચરમાં બધી જ વસ્તુ સમજાવી હતી હું થોડું ઝડપથી સ્પીડમાં કામ કરીશ મારી પાસે જે સમીકરણ આપેલું છે રાઈટ એમાં આપણે એક કામ કરીએ આ જે સમીકરણ આપેલું છે ને એનું આપણે એક કામ કરીએ નિશાયક લઈ લો એટલે કે એક્સ વાય ઝેડ સોરી એક્સ અને વાય છે બે ટુ ક્રોસ ટુ નો શ્રેણિક લેવો પડશે શ્રેણિક સોરી નિશાયક નહીં ટુ ક્રોસ ટુ નો શ્રેણીક લઈ લઉ એટલે કે સહગુણકો વાળો એક શ્રેણિક પકડી લેવાનો સહગુણક વાળો શ્રેણીક પકડી લેવું તો ટુ થ્રી અને ફાઈવ ટુ ક્લિયર આ એક શ્રેણિક થયો ત્યારબાદ બીજા શ્રેણિકમાં ચલ લઈ લેવાના શું લઈ લેવાનું ચલ લઈ લેવાના ઇક્વલ ટુ ત્રીજા શ્રેણીકમાં આજે જમણી બાજુમાં છે અચળ કિંમતો એ લઈ લેવાની ક્લિયર ખ્યાલ આવી ગયો કે નહી સો ટકા વન સેવન ઓકે ચલો હવે આગળ ધારી લઈએ માટે આપણે ધારવાની વાત છે તો આને એ કહી દઈએ અને આપણે કહી દી કે કેપિટલ x = કેપિટલ b જ્યાં જ્યાં કેપિટલ a જ્યાં કેપિટલ a = 2 3 5 2 કેપિટલ b સોરી કેપિટલ x કેપિટલ x બરાબર શું આવશે સ્મોલ xy અને કેપિટલ b અને કેપિટલ બી બરાબર શું આવે વન સેવન ઓકે ચલો તો હવે હવે મારે આગળ વાત કરવી છે હવે મારે આગળ શું કરવું છે ચલો બોલો હવે આગળ શું કરશું તો આપણે પહેલા આને પકડી લઈએ આને તમને ઉકેલીને બતાવું તો જો એ એક્સ બરાબર બી છે તો આમાંથી આપણે એક્સને કરતા બનાવીએ એટલે બંને બાજુ ટૂંકમાં એ ઇન્વર્સ વડે ગુણી દેવાનું થાય બસ તો આપણે એ ઇનવર્સ શોધવું પડશે શું શોધવું પડશે એ ઇન્વર્સ શોધવું પડશે તો એ ઇન્વર્સ માટે આપણે સૂત્ર હતું વન અપોન મોડે ઇન્ટુ એડ જોઈન્ટ ઓફ એ કરવાનું હતું રાઈટ તો અહીંયા આગળ નવી સ્લાઇડ ઉપર જતો રહું હું શ્રેણિક એ મને શું આપ્યું છે એ લખી દઉં પહેલાં તો શ્રેણિક એ શું થયો જો તો બે ત્રણ પાંચ બે બે ત્રણ પાંચ બે પહેલામાં પહેલું શું કરવાનું થાય આનો નિઃસાયક શોધવાનો થાય સો ધેર ફોર નિક એ બરાબર શું મળશે તો બે ત્રણ પાંચ બે ક્લિયર તો ઉકેલી દે ચલો બે દુને ચાર માઇનસ ત્રણ પંચા પંદર શું કેટલા થશે માઇનસ અગિયાર થયા ઇઝ નિસ્સાયક એ વિચ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો વિચ ઇઝ નોટ ઇક્વલ્સ ટુ ઝીરો જે ઝીરો નથી માટે એ નું અસ્તિત્વ છે શું છે એ નું અસ્તિત્વ છે હવે એ નું અસ્તિત્વ હોય તો આમાં પેલા એડજોઇન્ટ ઓફ એ શોધવા પડે આમાં શું શોધવું પડે એડ જોઈન્ટ ઓફ એ આપણે આગળ સૂત્ર વાપરી ચૂક્યા એ ઇનવર્સ બરાબર વન અપોન મોડ ઇન ટુ એડોઈન્ટ ઓફ એ તો પેલા એડ જોઈન્ટ ઓફ એ શોધી આપું અને જયારે ટુ ક્રોસ ટુ નો શ્રેણી હોય તો એમાં ઓફ એ શોધવો હોય તો આપણે શું કરતા અગ્ર વિકર્ણના ઘટકો બદલી કાઢવાના અને પ્રતિ વિકરણના ઘટકોમાં ચિહ્નો બદલી કાઢવાના એટલે માઇનસ પાંચ અને માઇનસ ત્રણ ક્લિયર ખ્યાલ આવી ગયો કે નોય ક્લિયર ચલો તો હવે આ તો મળી ગયું ધેર ફોર देर फॉर एडजोइ ऑफ ए सॉरी एनवर्स देर फोर एनवर्स बराबर शूत सूत्र एनवर्स बराबर वन अपॉन मॉड ए इंटू एडजोइ ऑफ ए वन अपॉन मॉड ए इंटू एडजोइ ऑफ ए आए क्लियर वन अपॉन मॉड ए इंटू एडजोइ ऑफ ए बस तो हम अह आग इक्वल वन अपॉन मॉड ए मॉड ए दे के लाज़े? મોડ એટલે માઇનસ અગિયાર અને એડજોઇન્ટ ઓફ એ કેલા છે તો બે માઇનસ ત્રણ માઇનસ પાંચ અને બે ક્લિયર બસ તો હવે આને અંદર ધકેલી દઈએ એટલે શું થઈ ગયું જો એ ઇનવર્સ બરાબર દીસ એક કામ કર અંદર નથી લઈ જવા આમ નામ રહેવા દે એ ઇનવર્સ ઇક્વલ્સ ટુ દીસ આ રહેવા દઈએ આ એ ઇન્વર્સ મળી ગયા હવે આપણે શું કરવું છે એક્સ બરાબર એ ઇનવર્સ ઇન ટુ બી સો હવે હવે એક્સ બરાબર એ ઇનવર્સ ઇન્ટુ બી પરથી આના ઉપરથી વાત કરવી છે મારે આના ઉપરથી આગળ વાત કરવી છે દેર ફોર કેપિટલ એક્સ બરાબર એ ઇનવર્સ લેજો જો વન અપોન માઇનસ અગિયાર શ્રેણીકમાં ટુ માઇનસ માઇનસ થ્રી ટુ ક્લિયર into b b श्रेणी क्या गयो आगे तो જોઈ લે b श्रेणी जो 17 છે રાઈટ તો અહીંયા 1 * 7 કરી દો 17 सॉरी * નહીં 17 ક્લિયર સો ધેરફોર x = શું હવે x = શું આવશે કેપિટલ x = 1 / -11 ગુણાકાર કરી દે ચલ પહેલી આર પહેલા સમનો તો 2 * 1 = 2 7 * 5 = 35 - 35 ક્લિયર ખ્યાલ આવી ગયો સો ટકા ત્યારબાદ બીજી આર પહેલો સમતો માઇનસ ત્રણ એકા ત્રણ માઇનસ ત્રણ પ્લસ સાત દુ ચૌદ ક્લિયર સો ફાઇનલી આ બાજુ સરખાવી દઉં હવે હવે એક્સ બરાબર શું થઈ જાય સો ધેર ફોર એક્સ ઇક્વલ્સ ટુ એક્સ ઇક્વલ્સ ટુ આના અંદર ગુણાકારમાં જવા દઉં એક કામ કર પછી જવા દઈએ વન અપોન માઇનસ અગિયાર આનું સાદુરૂપ શું થાય જોઈ લે

-1 આવે ક્લિયર સો ધેરફોર ધેરફોર સ્મોલ x = 3 અને y = -1 ક્લિયર ખ્યાલ આવી જાય કે નો આવે 101% ખ્યાલ આવી જશે ક્લિયર ત્યારબાદ y ની કિંમત મળી ગઈ આપણને આવડેગા કે નહીં આવડેગા 101% આવડેગા એના પછીનો પ્રશ્ન જોઈએ ઉદાહરણ નંબર સત્યાવીસ આઈ થિંક હા સત્યાવીસનું ઉદાહરણ મેં કરાવ્યું આ જે પ્રશ્ન છે ચાર માર્ક્સમાં પૂછાઈ શકે અને આનો પણ મિત્ર છે ત્રણ ક્રોસ ત્રણવાળું હોય એટલે કે એક્સ વાય ઝેડવાળી ત્રણ સહતી હોય અને એને ઉકેલવાની વાત હોય તો એ તમારે ઉદાહરણ નંબર અઠ્યાવીસ છે આઈ થિંક રસ યસ આ ઉદાહરણ નંબર અઠ્યાવીસ છે તો આની હું વાત કરું તમને તો આ આખો ઉકેલીને નથી આપતો તમને હિન્ટ આપીશ ખાલી ઓકે હિન્ટ તમારે પકડી પાડવાની છે એ હિન્ટ હું તમને જે આપું છું તમારે પકડી પાડવાની છે રાઈટ ચલો તો અહીંયા આગળ આપણી પાસે કક્ષાના એક શ્રેણિક થશે એક્સ વાય ઝેડના સગુણકો પકડીએ તો આપણી પાસે જોઈ લે એક્સ વાય ઝેડના સગુણકો પકડી લઈએ તો શ્રેણિકમાં શું આવી જવ ત્રણ બે ચાર પછી અહીંયા આગળથી માઇનસ બે એક માઇનસ ત્રણ ત્યારબાદ અહીંયાથી ત્રણ અહીંયાથી માઇનસ એક અને અહીંયાથી બે ક્લિયર ઇન્ટુમાં ઇન્ટુ માં ઇન્ટુમાં શું આવશે તો એક્સ વાય અને ઝેડ ઇક્વલ ટુ બરાબર બરાબર અહીંયા શું આવશે તો આઠ એક અને ચાર ક્લિયર આટલી સુધી ખબર પડી ગઈ સો ટકા ડન બસ તો હવે આને સરખાવાની વારી રહી હવે આને આપણે એ કહી દઈએ ઇન્ટુ એક્સ બરાબર બી માટે એક્સને કરતા બનાવી દઈએ તો એ ઇનવર્સ ઇન્ટુ બી ક્લિયર જ્યાં જ્યાં એ બરાબર શું થયું તમારો શ્રેણિક ત્રણ બે ચાર ત્યારબાદ માઇનસ બે એક ત્રણ ત્યારબાદ ત્રણ માઇનસ એક અને બે ક્લિયર કે નહી સો ટકા માઇનસ એક અને બે ક્લિયર ઓકે ચલો તથા હમ એક્સ બરાબર શું થઈ ગયો એક્સ વાય અને ઝેડ અને લાસ્ટમાં ઓકે લાસ્ટમાં શું થશે બી વધ્યો તો બી લખી દઈએ તો એટ વન અને ફોર એટ વન અને ફોર ક્લિયર સો ટકા અને હવે અહીંયાથી તમારે કરવાનું છે હું નહીં ગણાવવાનું અહીંયાથી તમને આવડી જાય આગળ કર્યું એ જ રીતે એ ઇનવર્સ શોધવાનું થાય એ ઇનવર્સ શોધવા માટે આપણે શું કરવાનું મોડ એ નિસાયક એ કરવાનું પછી એનો એડ જોઈન્ટ ઓફે શોધવાનો એટલે એ ઇનવર્સ બરાબર વન ઓપોન મોડ એ ઇન્ટુ એડ જોઈન્ટ ઓફે કર્યા પછી એને આપણે બી કોની જોડે બી વડે ગુણવાનો બીની જોડે ગુણીને પછી સરખા એટલે એક્સ વાય ઝેડની કિંમત મળે શું કિંમત મળશે એ તમે કમેન્ટમાં કહેજો ઓકે તો જોઈ લો આ આગળ શું કરશો જુઓ એકવાર પછી આગળ વધું ચલો જોઈ લીધું તો હવે આગળ વધીએ અહીંયા આગળ આપણે આ ચેપ્ટરના બધા જ ટોપિક મેં કવર કર્યા છે બધા જ ટોપિકના બધા પ્રશ્નો લીધા છે હવે ચાર પોઈન્ટ છ સ્વાધ્યાય તમે આ જ પ્રમાણે ગણી શકો છો તો થોડા ઘણા હવે એમસીક્યુની વાત કરું છું સ્વાધ્યાય ચારમાંથી એમસીક્યુ મેં લીધા છે ઓકે આ એમસીક્યુમાં તમારે એક્સ વાય ઝેડ શૂન્યતર વાસ્તવિક સંખ્યાઓ હોય તો શ્રેણિક એ આપેલું છે આપણને એક્સ ઝીરો 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 વાય ઝીરો 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 ઝેડ એટલે કે અગ્રવિકર્ણના ઘટકો સિવાય બાકી બધું જ ઝીરો હોય અગ્ર વિકર્ણના ઘટકો સિવાય બાકી બધું જ શું હોય ઝીરો હોય તો એવા કેસમાં એનો વ્યસ્ત શ્રેણિક જ્યારે પણ શોધવાની વાત કરી હોય અગ્રવિકર્ણના ઘટકો સિવાય બાકી બધું ઝીરો હોય બાકી બધું શું હોય ઝીરો હોય અગ્રવિકર્ણના ઘટકો સિવાય એટલે કે આને અગ્રવિકર્ણના ઘટકો કઈક હોય બાકી બધું ઝીરો હોય તો એને તમે બીજું કંઈક કહેતા હતા યાદ છે શું કહેતા હતા અદિશ અદિશ શ્રેણિક કહી શકાય અદિશ શ્રેણિક આપેલો હોય અને બાકી એટલે અધિ શ્રેણીકમાં શું હોય વિકર્ણના ઘટકો કંઈક હોય બાકી બધું ઝીરો હોય એકમ શ્રેણિકમાં વન 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 હોય અદિશ શ્રેણિકમાં શું હોય કોઈ પણ કિંમત હોય શકે બધી અલગ અલગ કિંમત હોય સોરી અધિશ્રેણીક નહીં વિકર્ણ શ્રેણિક વિકર્ણ શ્રેણીક કહેતા હતા અદિશ શ્રેણિક નહીં વિકર્ણ શ્રેણિક કહેતા હતા વિકર્ણ શ્રેણિકમાં વિકર્ણના ઘટકોમાં કઈ બી કિંમત હોય અદિષ્ટ શ્રેણિકમાં બધી સરખી હોય અને એકમ શ્રેણિકમાં બધા એક હોય રાઈટ તો વિકર્ણ શ્રેણિક છે આઈ તો વિકર્ણ શ્રેણિક જ્યારે આપેલું હોય અને એનો તમારે વ્યસ્ત શ્રેણિક શોધવો હોય તો એક જ વસ્તુ કરવાની એ જે વિકર્ણમાં ઘટકો છે ને આ વિકર્ણમાં બસ એમાં ઇન્વર્સ કરી દેવાનું એમાં શું કરી દેવાનું ઇન્વર્સ કરી દેવાનું અહીંયા પણ ઇન્વર્સ કરી દેવાનું અને અહીંયા પણ વિકર્ણના ઘટકોમાં ઇન્વર્સ કરી દેવાનું અને અહીંયા પણ ઇન્વર્સ કરી દેવાનું तो सू आवे x इनवर्स 0 0 0 y इनवर्स 0 0 z इनवर्स થાય ક્લિયર તો a ऑप्शन એ તમારો ફાઇનલ જવાબ આવે ક્લિયર ખ્યાલ આવી ગયો કે નહીં 100% डन આવડી જાય 101% તો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નેક્સ્ટ एमसीक्यू શું છે એની વાત કર દો નેક્સ્ટ एमसीक्यू માં જો

જે પી આવતું હોય એ આપણે શોધવાનું છે ડિટર્મનેન્ટ એ આપણે શોધવાનું થાય આવો પ્રશ્ન છે આવો એમસીક્યુ છે ઓકે તો શું કરી શકો આમાં ડિટર્મનેન્ટ એ હોય તો ડિટર્મેન્ટ એ આ ચારમાંથી કયો ઓપ્શન આવે છે એ જોવાનું છે તો અહીંયા આગળ આપણે આ જે શ્રેણિક એ આપેલો છે શ્રેણિક એ કહી દઉં આને શું કહી દઉં આને શ્રેણિક એ અને એનો ડિટર્મનેન્ટ એ શોધવું છે ચલો તો નવી સ્લાઇડ ઉપર જવું પડશે એની માટે મારે એના વગર મેળ નહીં પડે ઓકે ડિટર્મેન્ટ ઓફ એ ઇક્વલ્સ ટુ શું આવશે જોઈ લે વન માઇનસ સાઈન વન માઇનસ અને અહીંયા આગળ માઇનસ વન વન માઇનસ સાઇન માઇનસ વન બીજા સમમાં શું આવે જો સાઈન વન માઇનસ સાઇન ઠીટા માઇનસ સાયન્ટ ક્લિયર અને ત્રીજા સમમાં સમ માં વન સાઈન્ટ ક્લિયર આ છે આ શું છે છે હવે આનું મૂલ્ય મેળવવું છે અને નિઃસાય કેટલીથી કેટલાની વચ્ચે છે એ શોધવું છે નિશાયક ઝીરો છે કે નથી એ પણ બધું જ આપણે શોધવાનું છે તો પેલા નિસ્સાયકને ઉકેલવો પડે તો નિશાયક ઉકેલવો છે ડાયરેક પણ ઉકેલી શકાય અને પેલો ગુણધર્મનો ઉપયોગ કરીને પણ કામ કરી શકાય હું ડાયરેક્ટ ઉકેલી દઉં ચાલ તો અહીં આગળ વન છુપાઈ દઉં આને તો એક એકાએક અને ત્યારબાદ માઇનસ માઇનસ પ્લસ સાઇન સ્ક્વેર થીટા ક્લિયર ખ્યાલ આવ્યો ચલો એના પછી માઇનસ સાઈન થીટા ઇનટુ હવે આને છુપાઈ દઉં તો માઇનસ સાઈન થીટા સૂત્રનું માઇનસ ને માઇનસ માઇનસ પ્લસ સાઈન થીટા ત્યારબાદ +1 * આ છુપાઈ દઈએ તો આ બંનેનો ગુણાકાર કર્યો તો માઈનસ માઈનસ પ્લસ sin² θ આવી ગયો અને માઈનસ માઈનસ પ્લસ 1 સો ફાઇનલી જોઈ લે આ તો ઉડી જાય જો આ આ ઉડી જાય આ ઉડી જાય ઓકે હવે કેલા રહી ગયો જો 1 + sin² θ એકવાર +1 + sin² θ બીજી વાર તો બે વખત 1 + sin² θ આવે બરોબર કે નો આય ક્લિયર તો હવે બેને અંદર ગુણી દઉં તો ટુ પ્લસ ટુ સાઈન સ્કવેર ઠીટા આ તો શું આવ્યું ડિટર્મિનેન્ટ ઓફ એ હવે ડિટર્મિનેન્ટ ઓફ એ ઓપ્શનમાં મેચ થાય છે ક્યાંય જોયો તો નહીં થતું તો આપણે ઓપ્શન મેચ કરવું પડશે તો એના માટે આપણે એક વસ્તુ જાણીએ છીએ શું જાણીએ છીએ કે ભાઈ સાઈન સ્ક્વેર ઠીટા જે છે એનો વિસ્તાર સાઈન ઢીટાનો વિસ્તાર શું આવે સાઈન ઠીટાનો વિસ્તાર શું આવે માઇનસ એક થી એક રાઈટ અને ઓલરેડી અહીંયા ઠીટા શું આવે ઝીરોથી ટુ પાય ઝીરોથી ટુ પાય છે એટલે કે ચારેય ચરણમાં છે અને વર્ગ જે છે ઠીઠા ભલે ને ચારે ચરણમાં રહ્યો પણ વર્ગ હંમેશા કેવો મળે તમને ધન ધન અને ધન મળે ક્લિયર તો અહીંયા આગળ તમે સાઈન સ્ક્વેર ઠીટા એ કેટલાથી કેટલાની વચ્ચે લઈ શકો છો ઝીરોથી એકની વચ્ચે ઝીરો લેસ દેન ઠીટા લેસ દેન ટુ પાય ઝીરોથી ટુ પાયની વચ્ચે ચારેય ચરણમાં હોય તો તમને સાઈનનું મૂલ્ય ધન બી મળે ઋણ બી મળે પણ અહીંયા વર્ગ છે એટલે હંમેશા ધન મળશે ક્લિયર તો હવે અહીંયા આગળ વચ્ચે આ વસ્તુ ક્રિએટ કરી દે તો ચાલ બે વડે પહેલાં ગુણી દઈએ તો બે વડે ગુણીએ તો ટુ સાઇન સ્ક્વેર ઠીટા થઈ જાય લેસ દેનવર્શું ટુ ક્લિયર હવે બે વડે ઉમેરી દઈએ હવે પાછા બીજા બે ઉમેરી દઈએ બધામાં બે ઉમેર દે તો 2 <= 2 + 2 sin² θ <= 2 + 2 એટલે 4 થઈ ગયા ક્લિયર સો ધેટ IMPLIES હવે આના ઉપરથી આપણે શું લખી શકીએ તો જોઈ લે 2 <= determinant of a 2 <= determinant of a <= 4 ક્લિયર ખ્યાલ આવી ગયો

આવડી જાય તો અહીંયા આગળ કયો ઓપ્શન છે જોઈ લે ડી ઓપ્શન કયો ઓપ્શન છે તમારો તમારો ડી ઓપ્શન જે છે એ સાચો જવાબ આવી ગયો નહીં આવડે હંડ્રેડ એન્ડ વન પર્સન્ટેજ તો નેક્સ્ટ હવે અહીંયા આગળ હું તમને ખતમ કરું છું આ પારી આપણી આ પારી ખતમ કરીએ છીએ અને અહીંયા આગળ મેં બધા જ આખા ચેપ્ટરના બધા જ ટોપિક્સ મેં કવર કરી લીધા તમારી માટે ઓકે તો આ વિડીયો જોઈને તમે એકદમ શાંતિથી પ્રેક્ટિસ થોડી વધારે કરજો જેથી કરીને આ ચેપ્ટર પાક્કું થઈ જાય અને આ ચેપ્ટરમાં જે ચાર માર્ક્સના પ્રશ્નો પૂછાય એવા સાબિત કરવાવાળા દાખલા લીધા મેં ત્યારબાદ એડજોઇન્ટ ઓફ એ અપોન મોડ એટલે કે એ ઇન્વર્સવાળા દાખલા લીધા અને એના પછી આપણે પેલી સહતી સુરેખ સહતી ઉકેલવાવાળા પણ દાખલા લઈ લીધા અને હજી પણ જો ક્યાંક તકલીફ પડતી હોય તો આપણો વન શોટ લેક્ચર તો આખો છે જ તમારી માટે ત્યાં તમે જોઈ શકો છો અને ત્યાં મેં ટાઈમ સ્ટેમ્પ પણ મૂકી દીધા છે કે જેથી કરીને તમારે જે ટોપિક જોવો હોય એ લેન્થ લેન્થવાઈઝ પ્રોપર તમે જોઈ શકશો ક્લિયર તો નેક્સ્ટ વિડીયોમાં મળીએ બાય બાય